કેમ છો? અને તે દિવસે એને નારદજીને કહ્યું કે આ પરિસ્થિતિ છે, હું સત્કર્મની શોધમાં ફરું છું, માટે હું સત્કર્મ ક્યાં છે કે હું જે સત્કર્મ કરું જ્ઞાન વૈરાગ યુવાન બને. અને તે દિવસે એને કહ્યું તું સનકાદિકોએ કે નારદજી આ જગતની અંદર મોટા મોટું સત્કર્મ એ ભગવાનની કથા છે. ભાવેશભાઈ, શૈલેષભાઈ, તમે શું કરો છો? જુઓ, આ સનકાદિકોના શબ્દો છે કે જગતની અંદર મોટામાં મોટું જો કોઈ પુણ્ય હોય, મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો એ પરમાત્માની કથા છે. આ જગતની અંદર ભગવાનની કથા જેવું કોઈ બીજું મોટું સત્કર્મ નથી. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં પાંચ કથાઓના નિયમો આપ્યા, પાંચ માનસી અને પાંચ કથાઓ. જેમ સાચો મુસ્લિમ હોય એ દિવસની પાંચ નમાજ અદા કરતો હોય, એમ સાચો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત કે સાધુ હોય એ દિવસની પાંચ માનસી અને પાંચ કથા કરતો હોય. કથા એ આ સંપ્રદાયનો મૂળ પાયો, સંપ્રદાયને ઇમારત, સંપ્રદાયની ઇમારત એને મજબૂત કરનાર, તમારા આધ્યાત્મિક દુનિયા અને એને મજબૂત બનાવનાર કોઈ હોય તો એ કથા છે. કથા વાર્તાના માધ્યમે કરીને જ આ જીવ બળીઓ બને છે. માટે હંમેશા કથા વાર્તામાં રુચિ રાખજો અને કથાનો લાભ એ જેને તેને ન મળે એ લખી રાખજો. ખાલી કથા સાંભળવાના પણ, કથા સાંભળવાનો લાભ પણ, જેને અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તો એને કથા સાંભળવાનો લાભ મળે છે. હળવે પુણ્ય હોય નહીં વરીએ હરિ કથાનો જોગ. હરવા પુણ્ય વાળાને આ હરિની જે કથા છે, પરમાત્માની કથાઓ છે, આ કથાનો જોગ ઓછા પુણ્ય વાળાને મળતો નથી. આજે એવું નહીં તમારે માનવાનું કે અહીંયા આવીને આપણે અહીંયા બેઠા છીએ, નહીં, તમારા અનંત પુણ્યો ભેગા થયા છે ત્યારે તો તમે આ કથાના મંડપમાં આવી શકો છો, ત્યારે તો તમે આ મંડપમાં આવી શકો છો. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો જોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો જોગ. મોટા ભાગે મળે તળે મહાભવનો અનેક જન્મો ના પુણ્યો જેથી ઉદય થાય, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનેક જન્મો ના જેથી પુણ્ય ઉદય થાય તે દિવસે તમને આ કથા માં બેસવાનો ભાવ જાગે અને તમારા ભવરોગ એને આ મિટાવે. એ ખાલી કથામાં પણ અનેક પુણ્ય ભેગા થાય ત્યારે બેસી શકાય છે.
તો કથાના યજમાન ક્યારે બનાતું હશે ભાઈ? કેટલાય પુણ્યો ભેગા થયા હશે ત્યારે કથાના યજમાનો થવાયું છે. હવેશભાઈ અનેક જન્મોના પુણ્ય ઉદય થયા હશે ત્યારે તો તમને યજમાન પદ ઉપરાંત આ કથા છે. અને આજ સત્કર્મા જગતની અંદર સનકાદિકો કહે છે કે ભગવાનની કથા વાર્તા એના જેવું બીજું આ દુનિયામાં કોઈ બીજું મોટું સત્કર્મ નથી. ભગવાનની કથા બેસાડવી, ભગવાનની કથા ગાવી અને ભગવાનની કથા સાંભળવી એના જેવું આ જગતની અંદર બીજું કોઈ સત્કર્મ નથી. મોટામાં મોટું સત્કર્મ આ છે. અને તે દિવસે નારદજીએ કીધું, તો હવે ક્યાં જાવ? તમે જ વક્તા, હું શ્રોતા. ધર્મના કામમાં ઢીલ ગયા. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી નાખો. ધર્મ સંબંધી કાર્ય કરવાનો વિચાર આવે એટલે એમાં રાહ નહીં જોવાની. આ દેહની ક્યાં નક્કી છે શું થાય? કેવા કેવા સંકલ્પો કરી કરીને લોકો ક્યાં ક્યાં અને ક્યાં અચાનક કેવી ઘટના ઘટે અને શું ઘટી જાય. આજે સનકાદિકોએ કથાનો પ્રારંભ કર્યો. નારદજી ત્યાં બેઠા, હજારો ઋષિઓને સમાચાર મળ્યા. એ આનંદવનની અંદર આવી આવીને બેઠા છે. હજુ તો કથાનું મંગલાચરણ થાય છે. અને ભાગવત જેવું લખે છે કે એક કૌતુક બન્યું, એક અદભુત દ્રશ્ય બન્યું. કયું બન્યું? ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા, 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 પ્રેમ કે રૂપા સહસા પ્રાપ્ત કરી. હજુ તો કથાનું મંગલાચરણ થયું અને ભક્તિ અને એના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ એને યુવા અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. અને એ યુવા અવસ્થા પ્રાપ્ત કરીને શું બન્યું? પ્રેમે કે રૂપા સહસા વિરાસિત, પ્રેમે કે રૂપા સહસા વિરાસિત, પ્રેમે કે રૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરે મુરારી,
गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, આકાશ માર્ગે ત્યાં આવ્યા પ્રેમથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી આ નામનું સ્મરણ કરતા કરતા ત્યાં આવ્યા છે. આ નામનું સ્મરણ અને કીર્તન કરતા કરતા એ ત્યાં પહોંચ્યા છે. આ કથાની તાકાત છે. કથાના શ્રવણે કરીને તમારી ભક્તિ યુવાન થઈ જાય છે. કથાના શ્રવણના માધ્યમે કરી તમારું જ્ઞાન યુવાન થાય છે, તમારો વૈરાગ યુવાન થાય છે. તમે જોયું ને, કાલે પ્રારંભ કર્યો પોથી યાત્રાનો, હતું તો સાવ નજીક જ તે, પણ બધાને કેટલો ઉત્સાહ હતો. એ હરિકીર્તનની સંગાથે બધા નાચતા કૂદતા. એ તો અમારે કનુભાઈ હતા એટલે વરી પાછા આગળ આવી આવીને હાલો હાલો હાલો, નહીતર હાડા દહ સુધી આ ભૂગત નહીં કાલ. આ ભક્તિ તમારી યુવાન થઈ કહેવાય. આ ભક્તિ, આ જ્ઞાન, આ વૈરાગ, આપણે આ યુવાન, આ યુવાન ત્યારે બને છે. આ કથા બેસે ને એટલે મસ્તકની ઉપર એ પોથીજી સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અને એ વાંગમય સ્વરૂપ, એ પરમાત્મા એને મસ્તકની ઉપર પધરાવવાની આપણને તક મળે. એટલે અમે નવી પ્રણાલિકાઓ, એટલે પ્રણાલિકા એટલે અમે કરેલી નથી, શાસ્ત્રોમાં જે પણ લુપ્ત થઈ ગઈ હતી, બધા એવું જ માનતા હતા પોથી ઉપાડવાની એટલે બહેનોને જ ઉપાડવાની. અમે શરૂ કરાવડાવડાયું કે નહીં, એ પુરુષથી શરૂઆત કરવાની છે. અને એટલે અમે એ શરૂઆતો કરાવી કે ભાઈ પેલા એ જે યજમાન મુખ્ય હોય ને પુરુષના મસ્તકે પધરાવો, થોડે સુધી લઈ જાય પછી માતાઓના મસ્તક ઉપર મૂકો. તમે કારણ કે સંસારી છો, સદગ્રસ્ત છો, તમે દાંપત્ય જીવન, તમે યજ્ઞ કરો, મહાપૂજા કરો, એ તમે મહાપૂજા એકલા બેસીને કરો, અને એ જ મહાપૂજા તમે સજ્જોડે બેસીને કરો, બેની અંદર એના ફળમાં જમીન આસમાનનો તફાવત છે. એ તમે કારણ કે તમે સંસારી છો, ગ્રહસ્થ છો, બંને જણા જ્યારે તમે કોઈ પણ એ સત્કર્મ સાથે બેસી અને કરો છો ત્યારે એનું 100 એ 100% તમને પરિપૂર્ણ એનું ફળ પ્રાપ્ત થાય છે. પરિપૂર્ણ ફળ એનું ત્યારે તમને મળે છે. આજે આ કથા એનાથી જ્ઞાન ભક્તિ વૈરાગ યુવાન થાય. એને કહ્યું હવે અમે ક્યાં રહીએ, તો જેના કારણે અમે યુવાન રહીએ. અને નારદજીએ કહ્યું ભક્તે સુગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમેક ધરતી ભવરો ગાત્રી સત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. એવા એ વૈષ્ણવો જેના હૃદયમાં, જેના મસ્તકમાં, જેની જુબાનની ઉપર ભગવાન હરિનું નામ છે, એ ભક્તિ ત્યાં રહે, ત્યાં જઈને તમે રહેજો. હે જ્ઞાન ત્યાં જઈને તમે રહેજો. હે વૈરાગ ત્યાં જઈને તમે રહેજો, એટલે તમે વૃદ્ધ નહીં થાવ, તમે યુવાન રહેશો, તમે યુવાન રહેશો.
તમે યુવાન રહેશો. કથાથી આપણા જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ યુવાન બને છે એ બતાવ્યું. અને હવે આ કથાથી શું થાય? તો કહે છે કે ગમે એવો પાપી, ગમે એવો અધમ, ગમે એવો પતિત આ કથાને સાંભળે તો એમાંથી એની મુક્તિ થાય છે. અને એની માટે આત્મદેવની કથા કહી છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ સ્રોત સ્મારતે સુનિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર તુંગભદ્રા નદીના કિનારે કર્ણાટકની ધરતી સાઉથ તુંગભદ્રા નદીના કિનારે એક શહેર એમાં આત્મદેવ રહે છે. પણ એવા ભણી ગણીને વિદ્વાન થયા જાણે કે દ્વિતીય ઈવ ભાસ્કર એટલે સૂર્ય, બીજો એ વિદવત્તાનો સૂર્ય છે. વિદ્વાન વિદ્વાન, કારીગર કારીગરની, ખેડૂત ખેડૂતની, જેનામાં જે હુનર હોય ને ઈ જ એની કિંમત કરી શકે છે. એ સુથારનો દીકરો આમ લાકડું જોવે તો કહી દે કે ચંદનનું છે, આ હાગનું છે, કે આ બાવરિયું છે. એ હોનીનો દીકરો ન કહી શકે, એ હોનાની ચકાસણી કરીને કહી દે કે હોનું કોનું છે. એમ દરેકનું, એ ખેડૂનો દીકરો સાચો હોય આમ જે આમ ચાસ જોવે, હવે તો ટ્રેક્ટર થઈ ગયા, પેલા બળદથી થતું હતું, એ ખેડૂનો દીકરો હોય ને અમે જોવેતા કહી દઈએ કે આ ખરેખર સારા સાચા હુનર વાળો છે, કે આમ દોરી માંડી હોય ને એવી રીતે એનો ચાસ ગયો હોય, ખેડૂનો દીકરો કહી દે. એમ વિદ્વાન, એ જ વિદ્વાન ની કદર કરી શકે જેનામાં વિદવત્તા છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં સમજણ છે, એ સાચા વિદ્વાનોની કદર કરી શકે અને એ કહી શકે કે આ વસ્તુ અમારે આ જોઈએ છે. અને એટલા માટે કીધું કે દ્વિતીય ઈવ ભાસ્કર, એની વિદવત્તા એ કેવી હતી, જાણે બીજો સૂર્ય હોય, બીજો ભાસ્કર હોય. આકાશમાં જેમ સૂર્ય પ્રકાશિત થાય એમ આત્મદેવ પોતાની વિદવત્તાથી ગામડે ગામડે ને વ્યક્તિએ વ્યક્તિએ પ્રકાશિત થઈ રહ્યા હતા. અને ભગવાને જેથી તમને વિદ્યા આપી હોય તે દિવસે દુનિયા તમને ગમે એટલું રોકવાનો પ્રયત્ન અને પ્રયાસ કરે ને, છતાં ભગવાનની કૃપા તમારી ઉપર હોય અને તમારી પાસે વિદ્યા હોય, તમારી પાસે જ્ઞાન હોય, તો દુનિયા ક્યાંથી ક્યાંય તમને લેવા માટે આવશે. એ તમારી જે વિદવત્તા અને તમારું જ્ઞાન છે એ તમારો પ્રકાશનો ફેલાવો કરશે. એ પાંચ જણા એને રોકવાનો પ્રયત્ન કરે તો કદાચ નહીં રોકી શકે. અને એના રોકાયા એ રોકાશે પણ, કારણ કે વ્યક્તિનો વિકાસ નથી, એ વ્યક્તિની અંદર રહેલી વિદવત્તા અને વ્યક્તિની અંદર રહેલું જ્ઞાન એને લોકો આવકારે છે. પણ એ કોણ સમજી શકે? જેમ કહ્યું કે સોનીનો દીકરો હોય એ સોની, ઝવેરીનો દીકરો હોય એ જ સાચી ઝવેરાત, હીરાને ઈ પારખી શકે. એવું કહેવાય છે કે એક રાજાનો દરબાર છે અને દરબારની અંદરથી એક દાસી ચાલી જાય છે અને એના પગમાં કંઈક વાગે છે અને એના પગની અંદર કંઈક વાગે છે અને જ્યાં નીચે જોયું તો એક ચમકતો કોઈ પદાર્થ છે. એને જોયું અને જોયું ને એને ખબર પડી કે આ તો હીરો છે. કોઈ કાચ, એને કાચ જેવું લાગ્યું અને એટલે એને એમ થયું કે અને લઈ લઉં. એનો પગ આવ્યો એની ઉપર, એનો પગ આવ્યો, એક દાસીનો પગ આવ્યો હીરાની ઉપર અને એટલા માટે એને વાગ્યું પગમાં અને જોયું તો એમ થયું કે આ ચમકતો કાચ છે, લાવ ઝવેરીના ત્યાં જાઓ, કદાચ હીરો તો ના હોય. એટલે ઓલી દાસી ઝવેરીના ત્યાં ગઈ અને ઝવેરીના હાથની અંદર એને હીરો આપ્યો.
અને ઝવેરીના હાથમાં હીરો આપીને કીધું કે આ કંઈક મને મળ્યું છે, કંઈક મને જડ્યું છે, શું છે જો ને? ઝવેરીએ જોયો, આહા બહુ કિંમતી, અને દાસીના હાથમાં બહુ કિંમતી છે. દાસીના હાથમાં આને ક્યાં ખબર પડશે? અને એને એમાં હાથમાં જે હીરો હતો ને, એને એમ કીધું કે આ તો કાચના ટુકડા જેવું છે, આમાં બીજું કઈ છે નહીં, 100 રૂપિયા આવશે. આમ કરીને એને હીરાનો ઘા કર્યો, આ કાચનો ટુકડો છે એમ કરીને એને હીરાનો ઘા કર્યો. સાચો હીરો હતો, પણ ઘા કર્યો ને ત્યારે હીરો ફાટી ગયો. નહીતર હીરો કોઈ દી ફાટે નહીં, હીરો હીરોથી જ, હીરો હીરાથી જ વિંધાય, હીરો કોઈ દી ફાટે નહીં. પણ આજે એમ કે છે કે હીરો ફાટી ગયો અને ઘા કર્યો ઝવેરીએ. એરણની ઉપર જો હીરો મૂક્યો હોય અને એને હથોડો મારો એરણની અંદર જમીનમાં નાખી દે, આ હીરાની તાકાત છે. પણ આ ઝવેરીએ હાથમાં લીધો અને હાથમાં લઈને આમ ઘા કર્યો અને કહ્યું કે આ તો કાચનો ટુકડો છે, અને 100 રૂપિયા ખાલી આવે. એ 100,000 રૂપિયાની કિંમતનો હીરો હતો, અને આમ કરીને જ્યાં ઘા કર્યો ઝવેરીએ, હીરો ફાટી ગયો. ઝવેરી વિચારમાં પડી ગયો, મારે મારી આંખ કોઈ દિવસે, મારી આંખ ક્યારે પણ ચકાસવામાં કાચી ન પડે, મારા હાથમાં આવે ને મને ખબર પડ જાય આ સાચો હીરો હતો લાખોની કિંમતનો, અને આ ફાટી કેમ ગયો? આ ફાટવો ન જોઈએ, કેમ ફાટ્યો? અને તે દિવસે એ ઝવેરીએ હીરાની સામે જોઈને એમ કીધું કે અરે હીરો હતો એ મને ખબર છે, અને તો તું ફાટી કેમ ગયો? અને તે દી હીરામાંથી જે અવાજ નીકળ્યો, અને એને એમ કીધું તું કે ઓલી દાસીનો પગ મારી ઉપર આવ્યો ને, તોય મને એનું દુઃખ નહોતું થયું, એટલું તે મને આમ ઘા કર્યો ને ત્યારે મને એનું દુઃખ થયું છે. કેમ? દાસીને તો ખબર નહોતી કે મારી શું કિંમત છે. એ દાસીને ખબર નહોતી, એ દાસીને ખબર નહોતી કે મારી શું કિંમત છે, એટલે કદાચ એના પગ નીચે કચડે તો એને મને વેદના નહોતી. કારણ કે મને એમ હતું કે હું 100 રૂપિયા 100,000 રૂપિયાની કિંમતનો હીરો છું, એટલે મને એની કોઈ વેદના નહોતી. પણ તું તો હીરા ચકાસુ ઝવેરી છો, હીરા ચકાસુ તું ઝવેરી છો, અને તે મારો ઘા કર્યો ઈ મારાથી સહન ન થયો, એટલે હું ફાટી ગયો, કે આના કરતા ફાટી જવું બરોબર છે. રહી મન હીરા કબ કહે, એ રહી મન હીરા કબ કહે, લાખો મારા મો. બડા બડાઈ ન કરે, મોટો જે હોય ની પોતાની બડાયો નો આંક, તો હું આમ છું, આમ છું, આમ છું. આજે તું ઝવેરી છો, આજે તું ઝવેરી છો, અને તું મારો ઘા કરીને એમ કહેશ કે કાચનો ટુકડો છે, તું નથી જાણતો આના કરતા તો ફાટી જવું બરોબર છે. અને એટલા માટે આજ એ હીરા જેવા હીરા પણ ઝવેરીના હાથેથી ફગાવાય ને ત્યારે ફાટી જાય, કે આના હાથમાં ક્યાં ચડ્યો? એટલે સોની નો દીકરો આમ હાથમાં આવે ને કહી દે કે આમાં કેટલા ટકા પિત્તર ભર્યું છે, કેટલા વલ્લું હોનું છે. સુથાર નો દીકરો હોય ને આમ લાકડું આમ જોવે ને, ખાલી હાથમાં એનો અડાડો પડે ને, અને કહી દે કે આ હાગ છે, આ બાણ, આ સેવન છે, કે આ બાવળિયું છે, કે આંબો છે. એમ દ્વિતીય ઈવ ભાસ્કર, આજે એમ કે એનું જ્ઞાન, એની વિદવત્તા, આત્મદેવની, કે જાણે કે આ દુનિયાની અંદર બીજો સૂરજ, વિદવત્તા અને જ્ઞાનનો બીજો સૂરજ ઉગ્યો છે. એટલે જ્ઞાન જે છે, વિદવત્તા છે, જ્ઞાની સર્વત્ર પૂજ્યતે.
ज्ञानी अने विद्वान छे ए तो सर्व जग्याए ए पूजावानो छे। એને કોઈ રોકી નહી શકે। આજે આત્મદેવ બીજા સૂર્ય સમાન, સૂર્યની એટલે ઉપમા આપી છે વિદ્વાનોને અને જ્ઞાનીઓને સૂર્યની ઉપમા, કે સૂર્ય જેમ પ્રકાશિત બને એમ એ આ જગતની અંદર યશ અને કીર્તિથી પ્રકાશિત થતો હોય છે ચારે તરફ। એ હીરો કોલસાની ખાણમાં પડ્યો હોય ને તો એમાં ચમકતો હોય, અને રાખમાં પડે તો ચમકે, અને ધૂળમાં પડે તો પ્રકાશ જેમ કિરણ પડે ને એટલે ચમકવા માંડે। એમ જે વિદ્વાન અને જ્ઞાની એ પુરુષો ગમે જગ્યાએ ને ગમે ત્યાં રહેતા હોય, પણ એની જો જ્ઞાન અને વિદ્વત્તા છે ને એ ગમે ત્યાં પ્રકાશ કરવાના છે, ગમે ત્યાં પ્રકાશ કરશે। આજે આત્મદેવની માટે એમ કે આત્મદેવ પૂરે તસ્મિન સર્વ વેદ વિશારદ દ્વિતીય ઈવ ભાસ્કર બીજા સૂર્ય સમાન છે। પણ આત્મદેવ યુવા અવસ્થાએ પહોંચ્યા, એના સમાજની યુવાન દીકરી સાથે એના મા બાપે એનું લગ્ન કર્યું, એનું નામ ધુંધલી છે। આવો વિદ્વાન પુરુષ, જ્ઞાની પુરુષ સંસારને આગળ ધપાવવાનો ચાલુ કરે, પણ બેના વિચારોમાં જમીન આસમાનનો ફેર હતો। બાપ દાંપત્ય જીવન છે ને, ભગવાનની દયા હોય તો બધું હરખું હોય, એ ભગવાનની દયા હોય તો બધું હરખું હાલે અને બધું હરખું હોય, બાકી તો નહીતર સંપત્તિનો પાર ન હોય પણ વિચારો મેચ ન થતા હોય ને। લોકો જન્માક્ષરો મેચ કરાવે, લોકો બ્લડ ગ્રુપ મેચ કરાવે, સાચા એના સંસ્કારો અને વિચારો મેચ કરાવે। સંસ્કારો અને વિચારો જો મેચ હશે તો પાસે સંપત્તિ ઓછી હશે ને તો આનંદ અને સુખથી જીવતો હશે। પણ જ્ઞાની માણા એટલે એમ થાય ગમે એવાનો ભલે સ્વભાવ હોય એમને કરતા કરતા પૂરું કરી દઈશું, એકાદ ભગવાન સંતાન આપે ને તો એના સહારે જીવી લેવાય, પણ સંતાન ન થયું ને એક દાડો થાકી ગયો, એમ થયું કાના કરતા જંગલમાં વયો જાવ, આત્મદેવ જંગલમાં જાય તૃષાતુર ને થાકેલા આત્મદેવ તળાવના કિનારે આમ કે નામ પાણીની અંજલી ભરે પણ આંખમાંથી આંસુની અંજલી વહેતી હતી। એવામાં એક ભારત દેશનો ભગવાધારી સાધુ સરોવર તરફ આવે ને એને જોવે, પાણીની અંજલીને નીચે મૂકી દે, એના પગ પકડી આત્મદેવ રડવા લાગ્યા, અને રડતા રડતા આત્મદેવ આજે કહે છે હું દુખી છું। એના શબ્દોને સાંભળી અને આજે સંત એમ કહે છે કે તારા બોલવા ઉપર તું વિદ્વાન અને હોશિયાર લાગસ, આટલું શા માટે રડે છે? બાપજી મારા ત્યાં ખાવાનો કોઈ તૂટો નથી પણ ખાનારો કોઈ નથી। સંત કહે છે માની લે ભગવાને તારી ઉપર મોટી કૃપા કરી, હવે એ જે સંપત્તિ છે એનો સદુપયોગ કર, સદવ્યય કર। નહીં બાપજી, દિક જીવિતમ પ્રજાહીનમ દિગ્રહમ ચ પ્રજા વિના, આ જીવતર એ પ્રજા વગર બાળકો વગરનું આ જીવતર નકામું છે, બાળકો વગરનું ઘર નકામું છે। દિગ્રહમ ચ પ્રજા વિના, તમારા ગ્રસ્તના આંગણામાં નાના નાના બાળકો રમતા હોય ને તો તમારું આંગણું છે ને આમ ખિલખિલાટ ભરેલું લાગે, અને એ જ નાના નાના બાળકો ત્યાંથી વયા જાય, બીજે રહેવા માટે નોકરી હોય ને બાપને જવું પડે એટલે દીકરા હોય વયા જાય, તેથી ગમે એવડો મોટો બંગલો હોય પણ નાના નાના બાળકો જો નાના નાના રમનારા ન હોય ને તો તમને આખો બંગલો એમ ખાલી ખાલી હુનો હુનો લાગે। એ નાના એ બાળકો છે એનાથી ખિલખિલાટ ભરેલું એ વાતાવરણ, ઉપવન જેવું તમારું આમ આંગણું લાગે બાળકોથી, અને એટલા માટે કહે છે ત્રિગુહમ ચ પ્રજા વિના દિગ ધર્મ ચાન પત્યશ્ય, ગમે એટલું ધન હોય પણ બાળકો ન હોય તો ધન પણ નકામું છે। દિગ કુલમ સંતતિ વિના, આ કુલને પણ સંતતિ તો ન હોય ને તો કુલને પણ ધિકાર છે, એવું નથી આત્મદેવ સમજાવે છે સંત।
પણ આ કહે છે ને બાપજી એકાદ દીકરો જો હોય ને મારી જિંદગીમાં વૃદ્ધ અવસ્થામાં મારી લાકડી બને, બીમારીમાં મારું માથું દાબે, સંત કહે પ્રભુની કૃપા હોય તો એ માથું દાબે નહીતર ગરુ દાબે એવા થાય, ઠાકોરજીની દયા હોય તો વૃદ્ધ અવસ્થામાં લાકડી બની હાથ પકડે નહીતર લાકડી લઈને હામો ઉભો રહે. આ ઠાકોરજીની કૃપા હોય તો થાય, બાકી ન થાય. પાલયતે યામયા ધેનુ સાવંદ્યા સર્વથા ભવે, હું મારા આંગણામાં ગાયને લાવીને પારું તો એ વાંઝણી થઈ જાય છે, મારા હાથેથી કોઈ વૃક્ષને રોપું તો એ વૃક્ષ વાંઝિયું થઈ જાય છે. દયા કરો, સંતને દયા આવી આંખને બંધ કરી. આનું ભાગ્ય તો જોઈ લો, સંતે આંખને ખોલીને આના ભાગ્યને વાંચીને કીધું, શૃણુ વિપ્રમયાતેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધી તવ પુત્ર નૈવચ નૈવચ. શૃણુ વિપ્રમયાતેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધી તવ પુત્ર નૈવચ નૈવચ. હે આત્મદેવ, એક જન્મ, બે જન્મ, ત્રણ જન્મ નહીં પણ હાથ હાથ જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. અને આને તો ભોગ પકડી લીધા. એક જન્મમાં જેને પુત્ર જોઈએ એને એમ કહેવામાં આવે કે હાથા જન્મ સુધી તું વાંઝ્યો રહેવાનો, હું એની દિશા છું. બાપજી તમે આપો તો હા, નહીતર તમને દેખતા સરોવરમાં. એટલે મને બ્રહ્મ હત્યા લગાડવાની, મને દેખતા તું આ કામ કર, હા બાપજી. અને તે દિવસે સંતે પોતાની જોરીની અંદર આમ હાથ નાખીને ફળ લીધું અને ફળ લઈને આપ્યું, લઈ જા, જા તારી પત્નીને ખવડાવજે, એ તારા પત્ની ધર્મમય જો જીવન જીવશે તો તારી જેવી ઈચ્છા છે એવો સંસ્કારી એના કુખેથી બાળક જન્મ. આ આત્મદેવ ઘરે જઈને પોતાની પત્ની ધુંધલીને આપ્યું, પણ ધુંધલીને સંતાન જોઈતા નહોતા. એની બેન પણ આવી, એને કીધું કેમ ઉદાસ છો, તો કે જો ને મારે સંતાન જોઈતા નથી અને તમારા ભાઈને સંતાન જોઈએ છીએ, આ ફળ લઈ આવ્યા છે, ચિંતા ન કરશો, મારું સારા દિવસો જાય ને ત્યારે બાળક મારા પતિને રૂપિયા આપી દેજો, એ બાળક હું તમને આપીશ, અને તમારા પતિને કયો તમારે સારા દિવસો જશે, પણ આ ફળનું શું કરવું, આ ગાયને ખવડાવી દે. અને ગાયને ફળ ખવડાવે, સમયાંતર જતા એની બેનપણીને સારા દિવસો જાય અને આ ધુંધલી એમ કે મારે સારા દિવસો જાય છે. આ બાજુ ગાયને ફળ ખવડાયું હતું, ગાયની કુખેથી એક બાળકનો જન્મ થયો. આ ભારત દેશના સાધુના આશીર્વાદના કારણો છે. ગાયની કુખે એ બાળક ગોકર્ણ એમનું નામ પાડ્યું, ગાયના કર્ણ જેવા એના માનવ શરીર, પણ કર્ણ લાંબા હતા કાન, એટલે ગોકર્ણ એમનું નામ પાડ્યું. અને ધુંધલી એની બેનપણીના પુત્રને લાવીને આપ્યો, ના મારો પુત્ર કીધું, એટલે એનું નામ ધુંધુકારી પાડ્યું, એનું નામ ધુંધુકારી પાડ્યું. બે મોટા થવા લાગ્યા. વિચાર કરો, સંત આ દેશનો સાધુ આશીર્વાદ આપે ને એરે ન જાય. ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી મૂડીના મંદિરને નિર્માણ કરતા હોય અને ચૂનાને પીલવા માટે પેલા તો એ ઘંટી
કંટુલા એનાથી ચૂના પીલાતા હતા, મોટા પથ્થરો ગોળ હોય એની માટે પાકો બાવર એનું લાકડું જોતું હતું, અને સ્વામી રામપરા ગયા, આપણું રામપરા. અને બ્રહ્માનંદ સ્વામી રામપરા ગયા, બધા ભક્તો ભેગા થયા, અને એમાં આંબા ચાવડા, અને આંબા ચાવડાના ખેતરની અંદર એ પાકેલો બાવર સ્વામીને ત્યાં લઈ ગયા. દેશી બાવર, સ્વામીએ માંગણી કરી આંબા ચાવડાએ કીધું, કોઈ સત્સંગી નહોતા આંબા ચાવડા, અને આંબા ચાવડાએ કીધું કે કઈ વાંધો નહીં, મંદિર માટે જોઈએ છીએ, લઈ જાઓ. બાજુમાં રહેલા હરિભક્તોએ કીધું, મહારાજ દયા કરો, 60 વરાની ઉંમરે પહોંચ્યા છે, સંતાન નથી, સંપત્તિ ઘણી છે. સ્વામીએ કીધું કે આ બાવળ એને જો અમારા મંદિરમાં ઉપયોગ છે ને બાવળ આપે ને, એના બદલામાં હું એને દીકરો આપું. અને આંબા ચાવડાએ કીધું કે કાપી લ્યો. અને સ્વામીએ એ બાવળ, દેશી બાવળની પાસે જઈ હાથમાં જલ સ્વામીએ લીધું, અને બાવળના મૂળમાં એ જલને રેડી, અને કાલ માયા પાપ કર્મ યમદૂત ભયા દમ કહી એને બાવળિયાને કંઠી બાંધી, અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, મહારાજ આ બાવળના જીવને આંબાના ત્યાં દીકરો બનાવીને મોકલજો. અને આંબા ચાવડાના ત્યાં સમય અંતર જતા 60 વર્ષે બ્રહ્માનંદ સ્વામીના આશીર્વાદથી દીકરો થયો. અને એ દીકરા થયા પછી આજ રામપરામાં આંબા ચાવડાનો એટલો મોટો પરિવાર, ચાવડા પરિવાર. અને બધા જ સત્સંગ વિચારો, આ સંતની કૃપા છે, આ સંતના આશીર્વાદ છે, આ સંતની કૃપા અને આ સંતના આશીર્વાદ. આ ગાયની કુખે જો એને ફળ આપ્યું તો દીકરો થયો. ગોકર્ણ નામ પાડ્યું. સમય જવા લાગ્યો, અને સમય જતા જતા ધુંધુકારી એવો તો, અત્યાચારી અન્યાયી, સારી દુનિયાના દોષો એમાં આવ્યા, અને ગોકર્ણ સંસ્કારી થયા, કારણ કે સંતનું આપેલું ફળ હતું. બેનું એવું કે ધુંધુકારીના દૂષણોથી આત્મદેવ કંટાળી ગયા. ઘણી વખત પરમાત્મા ન આપ્યું હોય ને સંતાન, એ તમારા સુખ માટે મનની અંદર વિચારવું કે મહારાજ અમને આમાં સુખી રાખવા માંગે છે, માટે નથી. આજ અહીંયા એ આત્મદેવ દુખી થયા. એક બાજુ ઓરડામાં બેસીને આજ આવો જ્ઞાની માણસ રડી રહ્યો છે, અને તે દિવસે ગોકર્ણજી ત્યાં આવ્યા છે, અને ગોકર્ણજીએ ત્યાં એને 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 ઉપદેશ આપ્યો છે, પિતાજી શા માટે રડો છો, કોની માટે રડો છો, સાની માટે રડો છો, કોની માટે રડો છો, તમે જેની માટે રડો છો એ તમારો છે તો શા માટે, કોઈ છાથે ક્યારેય નહીં આવે, કોઈ સગું નહીં થાય, અંતે આખિર તો એકલા જ જવાનું થશે. અને એ જે ઉપદેશ આપે એ સંતોએ એની અંદર શબ્દોમાં જે લખી, અને એ સંતો આજે કહે, અને એ ગોકર્ણજી આજે પોતાના પિતા આ આત્મદેવને ઉપદેશ આપે. હે કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે, હો.
કરીને અમારી માત છે અમારો બાપ છે અમારી ઘરવાળીને અમારો
લપ ગયા છે કેટલાક જવાના ગોકર્ણજી ના ઉપદેશ ને કારણે કરી આત્મદેવ સર્વ નો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા. ગોકર્ણજી પણ યાત્રાનું નિમિત્ત લઈને યાત્રામાં વયા ગયા. ઘરની અંદર બે જ વ્યક્તિ રહ્યા, ધુંધલી અને ધુંધુકારી. હવે આ જે ધુંધુકારી ધુંધલીની પાસે આવીને પૈસા માંગે ને જયારે ધુંધલી પાસે પૈસા ખૂટી રહ્યા ત્યારે ખુદ પોતાની માને આજે મારી રહ્યો છે. અને એટલે જગતની અંદર કહેવત પડી, જેને પોતાના પતિને છેતરી અને બીજાના બાળકને પોતાનો માનીને કરીને લઈ આવી, એટલે જગતમાં કહેવત થઈ, જેને કોઈ ન પૂગે એને એનું પેટ. આજ એનાથી સહન માર ન થયો અને કુવામાં પડીને એને આત્મહત્યા કરી લીધી. એકલો ઘરમાં રહ્યો, પાંચ ગણિકાઓને લાવી એનું પૂરું કરવા રાજાના ખજાનાને લૂંટે, પણ રાત્રિએ પેલી સ્ત્રીઓ વિચાર કરે
કે જો આ પકડાઈ જશે તો ધન ને આ બધું જશે, એને મારી નાખે, ત્યાં જ ખાડો કરીને દાંટી દે, ધન સંપત્તિ લઈને પેલી વહી જાય, અને આ અવગતિએ જાય, મોટો મહાપ્રેત બને. આ કથા શું બતાવે છે? આ કથા શું કહે છે? તુંગ ભદ્રા નદી, તુંગ એટલે પુષ્કળ અને ભદ્રા એટલે કલ્યાણ. તુંગ ભદ્રા નદીને કિનારે એક શહેર છે અને એમાં આત્મદેવ રહે છે. કલ્યાણ કરનારી, પુષ્કર કલ્યાણને આપનારી એવી નગરી, એવી નદી એટલે આ શરીર. અને એની અંદર આત્મદેવ એટલે આપણો આત્મા. શરીર રૂપી શહેરમાં, શરીર રૂપી નગરમાં આત્મદેવ રૂપી આત્મા રહ્યો છે. અને આત્મદેવ જો બુદ્ધિનું કયું કરે, બુદ્ધિમાં વિશ્વાસ કરે, તો આત્મદેવને રોવાનો વારો આવે. અને બુદ્ધિ એ જ ધુંધલી, ધુંધલી એ બુદ્ધિ છે. એટલા માટે જગતની અંદર કહેવામાં આવ્યું, શાસ્ત્રોએ કહ્યું કે જ્યારે બુદ્ધિના તર્ક વિતર્કના સીમાડાઓ પૂરા થાય, ત્યાંથી શ્રદ્ધાના સીમાડાઓની શરૂઆત થાય. બુદ્ધિ છે તર્ક અને વિતર્ક કરાવે, તમને ભૂલા પડાવે. જ્યારે શ્રદ્ધા એક વખત શ્રદ્ધા નિશ્ચય નિષ્ઠા થઈ ગઈ હોય તો જ તમને ભગવાનની નજીકે લઈ જાય. આજે ધુંધલી એ બુદ્ધિ છે. ગોકર્ણ એ સત્સંગનું ફળ છે. સંતોએ આપેલો સત્સંગ એનું ફળ એ ગોકર્ણ છે. અને ધુંધુકારી જે જીવ પાંચ વિષયો, પાંચ ગણિકા એટલે પાંચ વિષયો, પંચ વિષયમાં રચો પચો રહે છે એ છેલ્લે અવગતિએ જાય છે. ગોકર્ણજી યાત્રા કરીને આવ્યા અને રાત્રિ અને પ્રેત જોયું, એને પૂછ્યું તો કે હું તારો ભાઈ છું, મને વેદના થાય છે, મને આમાંથી છોડાય. જીવનની અંદર જિંદગીના અંત ભાગમાં પરિવાર બધાયમાંથી વૃત્તિઓને પાછી ખેંચજો, વાસના તોડજો. બાકી એ વાસના જો કોઈ છેલ્લામાં રહી તો ભૂત થવાનો વારો આવશે. અને પ્રેત જે વ્યક્તિ બને છે એને બહુ વેદના થાય છે. એવું કહેવાય કે હો બેડાની એને તરસ લાગે, પણ સોયના નાકા જેટલું એને ગળું હોય એટલે પાણી પી નથી શકતો. અને એટલે તમારા જ પરિવારની આવી વ્યક્તિ જ્યારે કોઈ કદાચ અવગત્ય ગઈ હોય ત્યારે આપણી ફરજ બને છે કે આપણા પરિવારની વ્યક્તિને આપણે એમાંથી મુક્ત કરાવીએ. અને એની માટે નારાયણ બલિ, ભાગવત આદિ કથાઓ. આજ પેલો કહે હું તારો ભાઈ છું, મને વેદના થાય, મને મુક્ત કરાય. અને તેદી એને કીધું તું તારી માટે તો ગયાજીમાં મેં તર્પણ કર્યું તોય તારી મુક્તિ નથી થઈ. ગયાજીમાં તર્પણ કરવાથી મુક્તિ ન થાય એની મુક્તિ આ ભાગવતજી કરાવે, એ ભાગવત છે. અને એવું બોલે કે એને એવું કીધું કે ભાઈ ગયાજીમાં એક વાર નહીં, ગયા શ્રાદ્ધ સતેર નાપી મુક્તિ મેન ભવિષ્યતિ. એ ભાઈ એક વાર, બે વાર, ત્રણ વાર નહીં, ગયા શ્રાદ્ધ સતેર નાપી. ગયાજીની અંદર જઈ અને હો હો વખત મારા નામનું તું તર્પણ કરને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં મારી માને રોવડાવી છે, મારા બાપને મેં આહુડા પડાવ્યા છે. જેને આ જિંદગીની અંદર એના મા બાપને આસુડાઓ પડાવ્યા હોય એના નિમિત્તે ગંગાજીમાં જઈને એના ફૂલ પધરાય આવે, કે ગયાજીમાં જઈને એના નામના તર્પણો કરે તો એની મુક્તિ ન થાય, લખી રાખજો. એ ભાગવત બોલે છે.
માટે જિંદગીની અંદર તમારા મા બાપની સેવા કરજો, મા બાપને રાજી કરજો, મા બાપની આંખમાં આહુડું પડે એવું જિંદગીમાં કોઈ દિવસ કાર્ય ન કરતા. જિંદગીમાં નાની મોટી ભૂલ થઈ હશે પણ તમારા મા બાપના જો આશીર્વાદ હશે ને તો ભગવાન પણ તમારી નાની મોટી ભૂલોને માફ કરી દેશે. આ મા બાપનું સ્થાન છે, આ મા બાપનું સ્થાન. આજ ગોકર્ણજીએ સૂર્યનારાયણને પૂછ્યું, મારા ભાઈની મુક્તિ કેમ થાય? અને સૂર્યનારાયણે એમ કહ્યું કે ભાગવતજીની કથા કરો. અને ગોકર્ણજીએ અદ્ભુત પત્રિકાઓ લખી, આવો સુંદર મંડપો તૈયાર કરી, કથા એને બેસાડી, દરેક ગામ આખું કથાને સાંભળવા આવ્યું. પણ એ કથા, પહેલો પ્રેતાત્મા આવ્યો પણ એ પ્રેતાત્માને બેસવાની જગ્યા ન મળી. એક વાંસ હતો, વાંસની અંદર એને પ્રવેશ કર્યો. એક દિવસ કથા ચાલીને એક વાંસની ગાંઠ ફાટી ગઈ, બીજા દાડે બીજી ફાટી ગઈ, હાથમાં દાડે હાથમી ગાંઠ ફાટી. આ વાંસની ગાંઠો નહોતી તૂટતી, આ વાસનાઓની ગાંઠો તૂટવી જોઈએ તો કથા સાચી સાંભળી કહેવાય આપણે. અને વાસનાઓની ગાંઠો તૂટે તો જ મુક્તિ મળે, અને વાસના ભગવાનની ઉપાસના કરવાથી જ તૂટે છે. આજ સાત દિવસ ને અંતે અને દિવ્ય શરીર મળ્યું, ભગવાનના પાર્ષદોને લેવા આવ્યા અને ગોકર્ણજીએ કીધું કે પ્રભુ એને એકલાને કેમ લઈ ગયા, બધાએ કથા સાંભળી છે. અને તે દિવસે કીધું તું કે બધાએ કથા સાંભળી પણ આને મુક્તિ માટે સાંભળી છે. અને મુક્તિ માટે સાંભળી છે. આર્ત નાદ થી જયારે કથાઓ સાંભળો, ભગવાનના પાર્ષદો લેવા આવે છે. આ કથા છે કે ધંધુકારી જેવો પાપી આત્મા એને પણ મુક્તિ આ ભાગવતની કથા અપાવે છે. આ ભાગવતની કથા એનો મહિમા ગાઈ અંત ભાગમાં વક્તા અને શ્રોતા એને કેવી રીતે રહેવું જોઈએ એની કથા કહી ભાગવતનું મહાત્મ્ય એને પૂર્ણ કર્યું. અને ભાગવતના મહાત્મ્યને પૂર્ણ કરી અને ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત થાય. જન્માદ્યશ્ય યતોન્વ યાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. જન્માદ્યશ્ય યતોન્વ યાદિ તરત જન્મ્યાદશ્યયતો દયાદિ તરત સ્વાતે સ્વભી નસ્વર તેને બ્રહ્મ રુદાય સૂરય તેજો વારી મૃદાય વિનિમય યત્ર ત્રિસર ગોવૃષા સત્યમ પર ધીમહિ સત્યમ પર ધીમહિ. ભાગવતજીનો શુભ પ્રારંભ થયો.
भगवान वेदव्यास जी है मंगलाचरण करू ब्रह्म सूत्र नो आ अद्भुत मंत्र छे आ एक ज मंत्र ने समझी जाओ परमात्मा शू छे आज परमात्मा ना नाम नाम माटे लोको झगड़ी रिया छे परमात्मा नु तत्व शू छे या एक ज मंत्र ना माध्यमे करीने समझाई जाए अने एटला माटे એટલા વાસ્તે એને છેલ્લા શબ્દોમાં કીધું સત્યમ પરમ ધીમહિ હું આવા ભગવાનને વંદન કરું છું સત્ય સંકલ્પ સત્ય સ્વરૂપ કોઈ નામ ન લખ્યું ભગવાનના નામ નામ માટે ક્યારેય ઝઘડા ન કરશો તમને જે પરમાત્માના સ્વરૂપની અંદર પ્રીતિ થાય એ તમારી માટે સર્વસ્વ છે મંત્ર અદ્ભુત આ મંત્ર છે કહે જન્માદ્યસ્ય અશ્ય આ ભગવાન કોણ છે એક આને વિસ્તારથી આ એક મંત્રને સમજો ખ્યાલ આવશે તમને ભગવાન કોણ છે અશ્ય અશ્ય એટલે આ જગત આ જગતના જન્માદિ જન્માદિ અશ્ય અશ્ય એટલે આ જગત જન્માદિ જન્મ વગેરે યતઃ જન્માદ્યસ્ય યતઃ એટલે જેનાથી થાય છે આ જગતની અંદર જન્મ આદિ જેનાથી થાય છે તે પરબ્રહ્મ અર્થે છે જગતના સગડા પદાર્થોમાં અન્વ્યાત એટલે અન્વયથી છે તો છે અને નથી પણ અનવયથી એટલે ભિન્ન બીજું અતિરેક એટલે બીજું વ્યતિરેક એટલે બીજું અશ્ય આ જગતની સમગ્ર વિશ્વની જન્મ આદિ વગેરે એટલે જન્મ જતને જેવું ઉત્પત્તિ સ્થિતિને લઈ સર્જન સંચાલન અને સંહાર યતઃ એટલે જેનાથી થાય છે જન્માદ્યસ્ય યતન્વયાદિ તરતશ્ચાર્થેસ્વ ભીગ્નસ્વરાટ જેનાથી આ જગતનું સર્જન થાય છે જેનાથી આ જગતનું વિસર્જન થાય છે એવા જે પરબ્રહ્મ એવા પરમાત્મા યતઃ એટલે જેનાથી તતઃ એટલે માટે યહ એટલે જે બ્રહ્મ જે પરમાત્મા ભગવાન સ્વયં અભિજ્ઞ એટલે ચારે બાજુથી એ જાણનાર છે સ્વરાટ એટલે સ્વયં પ્રકાશ છે યત એટલે જે પરમાત્મામાંથી સુરય એટલે વિદ્વાનો મુહ્યંતિ એટલે મોહ પામે છે આ ભગવાનની આ ઉત્પત્તિ આ સર્જન એમાં ભલભલા વિદ્વાનો પણ મોહ પામી જાય છે કેવી રીતે તો એ અગ્નિમાં પાણીનો ભાસ કરાવે છે પાણીમાં પૃથ્વીનો ભાસ કરાવે છે આ ભગવાન છે તમે કયો કેવું હોય વૈશાખ મહિનાની અંદર જતા હોય હાઈવે ઉપર અને દૂરથી જુઓ તો તમને ઝાંઝવાના નીર નથી દેખાતા એ ઝાંઝવાના નીર એ શું પાણી છે એ હરણિયાઓ ઘણી વખત આવી રીતે દૂરથી ઝાંઝવાના નીરને જુએ અને એમ લાગે કે પાણીનું ત્યાં કણે ભર્યું છે સરોવર અને આમ કરીને દોડે ત્યાં જાય તો એને આગ્રહ દેખાય અને દોડતા દોડતા આખે આખા એના જીભ ભર્યા જાય અને એટલા માટે કવિએ કીધું કે જગત જે છે એ સર્વ ઝાંઝવાના નીર જેવું છે એ તમને દૂરથી એ દેખાશે પાણી પણ ત્યાં જશો ને ત્યાં કઈ નહીં હોય એટલે આ ભગવાન આવી રીતે મોહ કરાવનાર એવા પરમાત્મા કે પાણી પ્રકાશના કિરણોમાં તમને પાણી દેખાડે છે અને પાણીમાં તમને માટી દેખાડે છે પાણીમાં ઘન પદાર્થ માટી જેવું બતાવે છે એ દૂરથી જુઓ કેદારનાથ અત્યારે જાઓ તમે
બદ્રીનાથ હવે જાઓ તમે, એ જ પાણી બરફ થઈ ગયો, માટી દેખાય કે ન દેખાય, પહાડ દેખાય કે ન દેખાય, આ ભગવાન છે. અને માટે કહે સુરયત યતઃ, જે પણ આત્માથી સ્વરાટ સ્વયં પ્રકાશ છે, સુરય વિદ્વાનો પણ મોટા મોટા મુહ્યંતિ મોહને પામે છે. રુદા હૃદયથી આદિ કવયે સંસારના આદિ સર્જકને પ્રજાપતિને બ્રહ્માજીને જેને ઉપદેશ આપ્યો છે, એવા જે ભગવાન યત્ર, જે ભગવાન તમસે મે ત્રણેય પ્રકારની સૃષ્ટિ મૃષા એટલે ખોટી છે, આ ખોટું છે છતાં એને સત્યનો ભાસ કરાવે એવા ભગવાન, એને હું નમન કરું છું, એને હું વંદન કરું છું. આવા પરમાત્મા છે. આ આ આ વેદાંતની ભાષાઓ આ જો વધારે ચલાવો તો બધા ઊંઘવાન ચાલુ કરી દેશો. એક એક શબ્દના અનેક અર્થો ચાલુ થાય, એક એક શબ્દ લઉં આમાંથી એટલે અનેક એના અર્થો કરતો જાઓ. એ શાસ્ત્રોની રીતે મારું કઈ ઉલ્લેખ નથી, આપણે કોણ, પણ હું એ ચાલુ કરીશ તો તમે ઊંઘવાનું ચાલુ કરશો. આવા ભગવાન આવા પરમાત્મા એને વંદન કર્યા છે, અને એ પરમાત્માને વંદન કરીને છેલ્લે એને અહીંયા રામમ ધીમહિ ન લખ્યું, કૃષ્ણમ ધીમહિ ન લખ્યું, શ્રીજી ધીમહિ ન લખ્યું, શિવમ ધીમહિ ન લખ્યું, એને સત્યમ લખ્યું. આવા સત્ય સંકલ્પ એવા જે પરમાત્મા અને એ પરમાત્માને હું વંદન કરું છું. અને એટલા માટે કહું છું આ કથાના માધ્યમથી કે પરમાત્માના નામ નામ માટે ક્યારેય ઝઘડશો નહીં. તમને જે સ્વરૂપની અંદર પ્રીતિ થઈ, અને ઘણા લોકોને તો શાસ્ત્રનો કઈ ટપો ન પડતો હોય અને મંડી પડે લખવા લ્યો, શાસ્ત્રમાં શું છે ખબર ન પડતી હોય. અરે શાસ્ત્રનું કોઈ દાડે એને જોયું ન હોય, ન કોઈ દી એને શિવ પુરાણ જોયું હોય, નો કોઈ દી એને બ્રહ્મ પુરાણ જોયું હોય, નો ભાગવત જોયું હોય, અને પાછા ઉપદેશો કરવા નીકળ્યા હોય, એટલે કોઈ દિવસ એની અંદર આપણે ન સમજી શકીએ તો એમાં પડવું નહીં. જિંદગીની અંદર હું તો એક સરળ ભાષામાં શીખવાડું કે જીવનમાં બની શકે તો કોઈ પણ પરમાત્માના સ્વરૂપોને અવતારો, એને વંદન કે એમાં દિવ્ય ભાવ રાખજો, અને સાધુ સંતો સાંખ્યોગીઓ ભગવાનના ભક્તો અને મહાપુરુષો એની પ્રત્યે દિવ્ય ભાવ રાખજો. આપણે કઈ આપી શકીએ ન આપી શકીએ કઈ નહીં, પણ દરેકની પ્રત્યે દિવ્યતા રાખજો. અભાવ અને અવગુણો જિંદગીમાં ક્યારે કોઈની માટે કોઈ પ્રત્યે ન લેતા, ક્યારેય ન લેતા. જીવનમાં ક્યારે કઈ જગ્યાએ તમને ડૂબાડી દેશે અને ઉતારી દેશે નક્કી નહીં હોય, અને દરેકમાં જો અહો પણ થવું જોઈએ એવો ભાવ કરજો. તો આ જન્મ આદિ જેના હેતુ છે, જેનાથી આ બધું જ જન્મે છે, જેનાથી બધું જીવે છે, અને જેમાં આ બધું જાય છે સમાય છે, તે તત્વ ઉત્પત્તિ સ્થિતિ લઈના કરનારા એવા પરમાત્માની માયામાં બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો પણ મોહિત થઈ જાય છે, એવા ભગવાન છે. તો જગતનો જીવ મોહિત થાય એમાં હું કહેવાનું હોય, એ ક્યાંથી એ તત્વને સમજી શકે? વિચાર કરો તમે, એક ખાલી આઈ સ્પેશિયાલિસ્ટ કોઈને બનવું હોય કેટલા વર્ષ એને ભણવું પડે? બાર ને પાંચ, અને ત્યાર પછીના પાછા ઇન્ટર્નશીપ ને જે કઈ બધા ડિગ્રી ના કરતા કરતા ત્યારે એ જે કઈ વિશે કોરા સુધી ભણે, વિભાવી ભરા સુધી, ત્યારે એથી પણ વધારે ત્યારે માત્ર આઈ સ્પેશિયાલિસ્ટ થાય, અને આઈ સ્પેશિયાલિસ્ટ બન્યા પછી આઈ ની સર્જરી કરી શકે એ સર્જન નો કરી શકે,
बावी बावी वरा सुधी जेने चोपड़ा आम थी आम केरा रात दाड़ा ना उजागरा केरा ए खाली आ भगवान ने सर्जन करेलु एक अंग आंख एने खाली एनी सर्जरी करे छे एनु सर्जन नथी करी शकतो तो आ शरीर नु सर्जन करवु अन अर्धो कलाक आई बैठन कीधु मन ब्रह्म उपदेश आपी दियो ये समझाय जाय एम समझाय जाय ए ठाकुर जी एम 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 ओरखाई जाय अरे विचार करो भल भला भूला पड़े आ आज ये भगवान नी अंदर भूला पड़े छे अने एटले केवू छे के तेज वारी मृदा आकाश वायु एवी ज रीते जेम एने बधी जरूर काले में कीधु तो आज फरीने कहू के निभाड़ा नी अंदर ब्रह्मा ने जेम जरूर पड़े एम आ प्रजापति एने जरूर पड़े પણ આ તો માટી ગમે એથી જઈને ખોદી આવે ને લઈ આવે ઓલો માટી લેવા ક્યાં જાતો હોય છે અને એની પાસે બીબા કેટલા હોય છે પણ મારે એ કહેવું છે કે ભલભલા મોહ પામી જાય અરે જે જેને ઓળખાવનારા એ મોહ પામે મહારાષ્ટ્રની ધરતીની અંદર ભગવાન વિઠ્ઠલનાથ અને એ ભગવાન વિઠ્ઠલનાથના ભક્ત બેના ગોરા કુંભાર એકનાથજીના માધ્યમે કરી આ પ્રજાપતિ સમાજના આ સંત ગોરા કુંભાર અને ઈ એકનાથજીએ એક દાડો જોયું અને એને જ્યારે ખબર પડી કે ઓહો મારે હજુ જે જોઈએ જેને ગોરા કુંભાર ને ભક્તિ કરાઈ હતી એ ભક્તિ કરતો કરતા ગોરા કુંભાર ક્યાં પહોંચી ગયા અને એમ કીધું કે મારા કાચસ ક્યાં કાચપ ક્યાં રહે છે નહીં નહીં એને 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 આંખ બંધ કરી ત્યારે એને ખબર પડી કે ગોરા કુંભાર ના ત્યાં ભગવાન નારાયણ કુંભાર બનીને આવ્યા છે લક્ષ્મીજી કુંભારણ બનીને આવ્યા છે અરે ગરુડ ને ગધેડો બનાવ્યો છે અને તે દિવસે ત્યાં કણે આવ્યા અને જે કવિને દેખાયું અને વિઠ્ઠલનાથ ત્યાં આવે અને એ એ એ એ પછી એકનાથજી ત્યાં અને એકનાથજી ભગવાનને કહે અને સમાધિમાં દેખાણું કે પ્રભુ આ મારો ભક્ત છે અને એ આટલે બધે પહોંચી ગયો અને હું રહી ગયો તો કે તું એક કામ કર તું ગોરાના ત્યાં જા અને ગોરો એનો ચાકડો જે ફેરવે છે એની જે લાકડી એ જેના માથા ઉપર લાકડીઓ મારે અને ઈ કહી દેશે કે આ તુંબડી પાકી છે આ માટલું પાકું છે કે કાચું છે અને બધા અહીંયા બેઠા છે અને એમાં મારતા મારતા એકનાથ બેઠા છે અને એને આમ કે નામ મારીને કે ગજુ આ કાચું છે આહા જેના ગુરુ હતા અને એને એમ કે કાચું છે શું કાચું છે ક્યાં ક્યાં અભિમાન ક્યાં આવે છે ભગવાનને પામવામાં ગમે એટલી ભક્તિ કરતા હોય ગમે એટલું ભજન કરતા હોય પણ કંઈક ક્યાંક આડો આવી જાય ક્યાંક મોહ આડો આવે ક્યાંક બીજું આવે ત્રીજું આવે ક્યાંક આડો આવી જાય આડો આવી જાય છે અને તેદી ત્યાં આવે પણ ગોરા કુંભારને તેદી એકનાથ આદિના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા કે આજે ગોરા કુંભારના ત્યાં સ્વયં મારો નારાયણ લક્ષ્મીજી માટીને ખૂંદે છે અને શું બનાવે અને એની માટે એ બોલે અને સંતોની રચનાઓ જુઓ હે ગોરા કુંભારને ઘે ગોરા કુંભારને ઘે એ ચાકણો ફરે ચાકડો
કોરો કુંભાર ચાકડાને ફેરવતો હોય, મનની માટી પીસાય આ તુંગભદ્રા નદી અનેક કલ્યાણને કરનારી એવી આ દેહરૂપી નદી. અને એની અંદર એ માટી, એ મનરૂપી માટી, એ મનને ખૂંદે છે, મનને ખૂંદે છે. કારણ કે મન જો ખૂંદાઈ જાય, મન જો બંધાઈ જાય, એ ભગવાનમાં જોડાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. કારણ ઉર્ધ્વગતિ કરાવનાર પણ મન છે અને અધોગતિ કરાવનાર પણ મન છે. માટે આજે કીધું કે મનની માટી ખૂંદાઈ છે. એ તમારા બંગલાને વાખેલું તાળું, એ તાળાની ચાવી એક જ હોય, કે તાળું એક જ ચાવીથી બંધ થાય અને એ જ ચાવીથી ખુલી જાય, એમ અક્ષરધામના દરવાજા એની ચાવી પણ મન છે અને અક્ષરધામના દરવાજા બંધ કરી દેવાની ચાવી પણ મન છે. અને એટલા માટે મનને ખૂંદવાનો મતલબ કે મન જ્યાં ત્યાં એનાથી પાછું વારી અને મનને પરમાત્માની અંદર જોડી દેવાનું છે. માટે મનરૂપી માટી એ જ ખૂંદાઈ રહી છે. મનની માટી રે પીસાય, જાગળો ફરે કિરતા ઓ
એક બ્રહ્માજીના ત્યાં એ ચાકડો ફરે ને બીજો આ પ્રજાપતિના ત્યાં ચાકડો ફરે, પણ એ ગુરા કુંભાર સ્વયં પરમાત્મા. સંતોની વાણીઓ છે કે સ્વયં પ્રભુ ત્યાં એ બની, એ એની ભક્તિ હતી, એનું ભજન હતું. એ પ્રભુનું ભજન કરતા કરતા એને માટલા ઘડ્યા હોય ને એવું કહેવાય કે એમ કે એક માટલું એવું ન નીકળે કે જે માટલું કાન ઉપર મૂકો અને માટલામાં વિઠ્ઠલ 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 અવાજ ના આવતો હોય. શું એની ભક્તિ હશે? આ જગતમાં જ રહેલા એ લોકો હતા, સંસારમાં રહેલા હતા. આજ પરમાત્મા ભલભલા ને પ્રભુનું આ સર્જન છે અને ભલભલા એમાં મોહિત થાય છે. વિદ્વાનો પણ યત સુરયા, વિદ્વાનો જ્ઞાનીઓ એ પણ એમાં મોહ પામી જાય છે. આ ભગવાનની લીલા છે. એવા જે ભગવાન એને હું વંદન કરું છું. પરમાત્માને વંદન કર્યા અને એ પ્રભુને વંદન કરી અને હવે આ ભાગવત શાસ્ત્ર શું છે એને બતાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવત વેદ એ નિગમ, નિગમ એટલે વેદ કલ્પ વૃક્ષ છે અને ભાગવત એનું ફળ છે. અને એ ફળ ત્યારે જ એની મીઠાશ આવે કે પોપટ એની ચાંચ વાગીને એને હાક પડે, એટલે આ ફળ છે, પાકેલું ફળ છે. સુખદેવજીના મુખથી ગવાયેલું છે એને રસિક બનીને સાંભળવાનું છે. એનો મહિમા કહી ભાગવતની શરૂઆત કરતા કહે રાજન, નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ સુત પુરાણીને જોઈને ઉભા થયા અને ઊંચા આસન પર બેસાડ્યા અને ઋષિઓએ પ્રશ્ન કર્યો. પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્ન 3. આ ભાગવતની રચના કોને કરી એટલે રચયતા કોણ છે? આના કથયતા એટલે આને ગાવાવાળા કોણ છે? અને આના મુખ્ય શ્રોતા કોણ છે? સુત પુરાણીય ભગવાન નરનારાયણ દેવ સરસ્વતીજી આદિને યાદ કરી ગણેશજી આદિને વંદન કર્યા અને એ વંદન કરી પ્રારંભની અંદર 24 અવતારો ભગવાનના જે નારદજી સનત કુમારો યજ્ઞ નારાયણ ભગવાન વરાહ ભગવાન આદિ જે 24 અવતારો આપણે જાણીએ છીએ એનું વર્ણન કરી અને આ કથાનો પ્રારંભ ભાગવતની રચના કેમ થઈ એ બતાવે છે. રાજન, ભગવાન વેદવ્યાસજી માના ગામ, માણા ગામ અત્યારે તો આપણા હિન્દુસ્તાનનું છેલ્લું ગામ બદ્રીનાથથી આગળ ત્યાં ભગવાન વેદવ્યાસનો ત્યાં ગામમાં જતા રસ્તામાં આશ્રમ આવે. ખર 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 મંદાકિની વહી રહ્યા છે, ઝરણાઓ ભેગા થઈ અને એક નદીનો પ્રવાહ બને, પક્ષીઓ કલરવું કરે, આહલાદ અદ્ભુત એ વાતાવરણ. અને આવા વાતાવરણની અંદર પણ ભગવાન વેદવ્યાસ ચિંતિત નારદજી આવે. વ્યાસજીને કહે, પ્રભુ ચિંતિત કેમ છો? નારદ, મને મારી ચિંતા નથી, મને આવનારી આ પ્રજા, આવનારી નવી પેઢી, કળિયુગના જીવો એની ચિંતા છે કે આ જીવનું આયુષ્ય ઓછું હશે, કળિયુગમાં બુદ્ધિ ઓછી હશે, એનું કલ્યાણ કેવી રીતે થશે?
ભગવાન વેદવ્યાસ કહે છે કે એક વેદમાંથી મેં ચાર વેદ કર્યા, પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, તોય મને શાંતિ નથી. નારદજી કહે છે પ્રભુ આ શાસ્ત્રોથી શાંતિ નહીં મળે. આ જીવને સાચી શાંતિ જો ક્યાંય મળે તો ભગવાનના ચરિત્રોમાં મળે. તમે જેની રચના કરી એમાં ભગવાનના ચરિત્ર ઓછા છે અને ભગવાનના યોગમાં આવેલાના ચરિત્રો વધારે છે. માટે જીવ શાંતિને જો ક્યાંય પામે તો ભગવાનના ચરણારવિંદ અને ભગવાનના ચરિત્રોથી આ જીવને શાંતિ થાય છે. તે દિવસે આ જીવ ભગવાનના ચરિત્રો સાંભળવાથી કેવો બળિયો બને એની ઉપર નારદજી કહે, બીજા કોઈની નહીં, મારી કથા કહું. અને નારદજીએ ભગવાન વેદવ્યાસને પોતાની કથા કહી કે પૂર્વ જન્મમાં હે વ્યાસજી, હું એક ગરીબ પરિવારમાં જન્મેલું નાનું એવું બાળક હતું. મારા જન્મ પછી મારા પિતાજી મૃત્યુ પામ્યા, મારી માં દુખી થયા. ગામના લોકોના કામ કરી કરીને મારી માં અમારું ગુજરાન ચલાવતી હતી. મારી 10-11 વર્ષની ઉંમર થઈ, અમારા ગામમાં સંતો પધાર્યા. મારી માં એ સંતોના આશ્રમને વારવો, લીંપણ કરવું, પાણી ભરવું એની સેવામાં રોકાઈ. સંતો કથા વાર્તા કરે, મારી માં એ કામ કરીને કથામાં બેસે, મને ન જોવે એટલે મને ગોતવા આવે, મને લાવીને કથામાં બેસાડે. નાની ઉંમર રમવામાં જીવ વધારે હતો એટલે કથામાંથી ઉભો થઈને રમવા જાઓ, પાછી માં લઈ આવે, લાવી અને માં પાછી મને કથામાં બેસાડે. તે દિવસે એક સંતનું ધ્યાન મારી ઉપર ગયું અને સંતે મને બોલાવીને કીધું, જો બેટા આ કથાની અંદર બેસીશ ને તો હું તને પ્રસાદ આપીશ. નારદજી કહે છે એના પૂર્વ જન્મની કથા. હું એ પ્રસાદના લોભે કરીને કથામાં બેસતો થયો અને એ કથામાં મને પ્રીત થઈ, સંતોમાં પ્રેમ થયો. અને સંતો જેથી જવાના થયા ને તેથી આગલી રાત્રિએ સંતોની પાસે જઈને, ચાતુર્માસ સંતો રોકાયા હતા 4 મહિના, તેથી સંતની પાસે જઈને કીધું, સંતો મને હવે મને તમારી સાથે લઈ જાઓ. સંતે મારા માથા ઉપર હાથ ફેરવીને એટલું કીધું, તું બેટા તારી માનો તું એકનો એક દીકરો છો, તારી માતાનો તું એક જ આધાર છો, માટે તારે અમારી સાથે ન અવાય. તારી વૃદ્ધ માની તારે સેવા કરવી એ તારી પહેલી ફરજ બને છે. જે દિવસે તારી માં આ દુનિયામાં ન હોય તે દિવસે તું જંગલમાં વયો જજે, અમારી પાસે આવતો રહેજે. પણ તારી માં જીવે છે ત્યાં સુધી તું એનો એકનો એક દીકરો છો, માટે એને છોડીને તું આવી ન શક. આ ભાગવત બોલે છે. બીજા દિવસે આખું ગામ એ સંતોને વરાવવા માટે નીકળ્યું. આખું ગામ નીકળ્યું વરાવવા માટે. આજ એ સંતોને જતા જોઈને લોકોની આંખોમાં આંસુ આવે છે. હકીકત છે, સંત પહેલી વાર જેદી મળે અને એને જોઈએ ને તેદી આપણી આંખ એને જોતી હોય, જોતી આંખ જોતી હોય, આ શું કરશે, આ શું હશે. આપણી આંખ એને જોતી હોય પણ એ 5-7 દાડા 8 દાડા 15 દાડા મહિનો એ સંત આપણી હારે રે, એની કથા વાર્તા કરે, યા તો એ ભગવાનની વાતો કરે, અને પછી જે આપણામાં હેત બની જાય અને જેદી આવા સાધુ જાય ને તેદી એ જ આપણી આંખ એની માટે રોતી હોય, જેદી આવે તેદી આંખ જોતી હોય, અને જેદી એ સંત જાય તેદી એની માટે આપણી આંખ રોતી હોય. આજે સારા એ લોકો એ સંતોની માટે રડી રહ્યા હતા. હું પણ મારી માની સાથે સંતોને વરાવવા માટે ગયો, લોકોએ વરાવીને પાછા વર્યા. હું અને મારી માં બંને સંતોને દૂર સુધી વરાવવા ગયા. સંતોના ચરણની ચાકડીઓની ધૂળ ઉડતી જોઈ ત્યાં સુધી હું ને મારી માં બે ત્યાં ત્યાં ઉભા રહ્યા. પણ
સંતને જતા જે દિવસે દેખાતા બંધ થઈ ગયા ને તેથી મારી માને બથ ભરી અને હું રડવા લાગ્યો. માં સંતો વયા જાય છે, મને ગમતો નથી. મારી માં મારી આંખના આંસુડાને લૂછી મારા વારની અંદર એ માં મમતા ભરેલા એ હાથને ફેરવતી ફેરવતી આજે કહી રહી હતી, દીકરા દીકરા સંત યા જગતની બીજી માં છે. અને આ જગતનો કયો એવો જીવ હોય કે જેની માં એને જીવનમાંથી જાય અને એને દુઃખ ન થાય. માનું પાત્ર જેવું છે. આ તો સંત રૂપી માં છે, બાકી આ માનું પાત્ર જેવું છે. અને એટલે હું કાયમ માટે કથાની અંદર કહું છું, જિંદગીમાં ક્યારેક ક્યારેક તમારા મા બાપ તમારી માટે જે એને જિંદગી ખર્ચી નાખી છે એ તરફ ક્યારેક ક્યારેક ડોકિયા કરજો. એ માને દીકરાની અંદર કેટલો પ્રેમ હોય છે, બાપને દીકરાની માટે શું ભાવ હોય છે ક્યારેક જોજો. જેથી એ વૃદ્ધ બનેલી તમને તમારી માં ન ગમે, જેથી એ વૃદ્ધ બનેલા તમને તમારા પિતા ન ગમે, તે દિવસે તમારા આંગણામાં રમતું તમારું નાનું એવું બાળક છે ને એની સામે તમે નજર કરજો કે તમે જેવું એને વાલ કરો છો એવું જ વાલ એ તમારી માં તમારા પિતા એ તમને કરતા હતા. એ નાનો એવો તમારો દીકરો જો ઘડીભર તમારાથી અડગો થઈ જાય અને તમે રહી નથી શકતા, જે માએ જે બાપે દીકરાને બાવી બાવી વરા પચી પચી વરા સુધી એ મોટા કર્યા હોય અને મોટા કર્યા પછી એ મા બાપને છોડીને જુદા થઈ જતા હશે, એકાદ કલાક તમારો 6 વર્ષનો દીકરો ખોવાઈ જાય, એકાદ કલાક તમારો 6-7 વર્ષનો દીકરો ખોવાઈ જાય અને માને ખબર પડે કે મારો દીકરો આટલામાં ક્યાંય નથી અને તેથી માં ગાંડી થઈ જાય, એવી માયુને કેવું છે કે તમે લગ્ન કરીને આવ્યા પછી જે માયા 22 વરા પછી પછી વરા સુધી જે દીકરાઓને મોટા કરી કરીને પોતાની પાસે રાખ્યા હતા અને ઈ મા બાપ થી તમે એના દીકરાઓને જુદા કરી દેતા હશો, તેથી એ માં ને બાપ નો એ 25 વરાનો ખોવાયેલો દીકરો એને કેટલું દર્દ થતું હોય છે. એટલે હું આ જગત ની અંદર એમ કહું કે આ દુનિયાની અંદર બોલતા ચાલતા દેવ જો કોઈ હોય ને જવાબ આપે એવા બોલતા ચાલતા દેવ કોઈ હોય તો એ તમારી માં ને તમારા પિતા છે, તમારી માં ને તમારા પિતા છે. તમને જવાબ આપે છે શું એ માનું રૂપ હોય છે. અને એટલે હું એમ કહું કાયમ માટે કે 55 વરાની ભલે તમે ઉંમરે પહોંચાયો રે 60 વર્ષે પણ તમારું નસીબ હોય ને તમારી માં જો હયાત હોય ને 60 વરાની ઉંમરે જે દિવસે તમે અશાંત બની જાઓ, તમે ટેન્શનમાં આવી જાઓ,
તમને ક્યાંય રસ્તો ન દેખાતો હોય અને જો તમારી માં જીવતી હોય તો એવી એ માની પાસે જઈ અને ઘડીક બેહીને એટલું કહેજો, માં આજ મને કાંઈ ગમતું નથી, મને અમુજણ થાય છે. તેદી ઉમર લાયક માં બાજુમાં આવી અને એનો મમતા ભરેલો ઘડીક જો તમારા માથે હાથ ફેરવશે ને, તમારું દુઃખ ને દર્દ ને મટાવી દેશે. આ માના હાથની તાકાત છે, આ માના પ્રેમ અને સ્નેહ એની લાગણીઓની આ તાકાત છે. એકવાર ક્યાંક જોઈ તો જોજો. અને એટલા માટે કવિ કાગ એમ કહે કે માં કહેતા મને હાચે નાનપણ સાંભળે. હું જયારે માં એવું બોલું ત્યારે મને મારું બાલપણ યાદ આવી જાય, મારું બાલપણ યાદ આવી જાય છે. પણ મોઢે ઢેલો માં અને મને હાથે નાનપણ પણ મોટપની મજા અરે રે મન કડવી લાગે કાગડા. ક્યારેક મોઢેથી માં શબ્દ એવો બોલાયો, તમે ગમે એવડા મોટા થઈ ગયા હોય ને, પણ જે દિવસે માં એવું તમે બોલો ને તે દિવસે તમારી મોટપો પણ તમને કડવી લાગવા માંડશે, કડવી લાગવા માંડશે. અને જેને માનો મહિમા સમજાયો હોય, માનું તત્વ સમજાયું હોય, અને તો ગમે એટલી સ્થાને પહોંચે ને તો એ માં ભૂલે નહીં, એ બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. આ દેશના વડાપ્રધાનમાં ક્યારેક ડોકિયા કરી લેજો. કે દેશના વડાપ્રધાન બન્યા પછી પણ આજે 100 વર્ષની માં અને ક્યારેક પ્રવચનમાં પોતે માં માટે કે કોકની માટે બોલવા જાય અને પોતાની માં યાદ આવી જાય અને એનું ગળું ભરાય જાય, એનું ગળું ભરાય જાય કે મારી માટે મારી માએ દુઃખ વેઠા હતા. આત્માનું સ્વરૂપ છે માની માટે દીકરો કેટલો વાલો હોય છે. એવું કહેવાય છે એમાં મરતા મરતા પણ પોતાના દીકરાનું હિત ઈચ્છતી હોય એ આ દેશની માં છે, આ દેશની માં છે એવું કહેવાય છે. એક નાનું એવું શહેર છે, એક પરિવારની અંદર એક બાળકનો જન્મ થાય છે. માં શું રૂપ છે બતાવું છું. અને તે દિવસે એ દીકરો 6-1 મહિનાનો થાય ને બાપ મૃત્યુ પામી જાય. ગરીબ પરિવાર, માં ગામના લોકોના વાસણો માંજે, માં ગામના લોકોના કપડા ધોવે, વાસણા વાળે, દીકરાને મોટો કર્યો. પણ દીકરો યુવા અવસ્થાએ પહોંચતા એને સંગદોષ થાય અને એ સંગદોષને કારણે કરી અને યુવાન દીકરો આજે ગણિકાના કોઠા ઉપર જતો થઈ જાય.
અને ગણિકાના ત્યાં જાય છે, જે કઈ કમાયો હોય ગણિકાને જઈને આપી આવે. એક દાડો ગણિકા એમ કે છે, આજ પછી તું મારા કોઠાના પગથિયા ન ચડતો. અનેક વખત એને આવવાની ના પાડે, પણ ઓલો કહે કે હું તારી વગર રહી નહી શકું, હું આવીશ જ. મને તારામાં લાગણી થઈ છે, મને સ્નેહ થયો છે. આ દુનિયાના શરીરો કે દુનિયાના પદાર્થો જોઈને જે કઈ થાય ને, એ પ્રેમ ને સ્નેહ નથી, એ મોહ છે. સ્નેહ નથી એ લાગણી નથી, એ પ્રેમ નથી, એ મોહ છે. મોહ અને તે દિવસે ગણિકા એટલું કહે છે, તને ખરેખર મારામાં સ્નેહ હોય, શું મને તું આપીશ? તો માંગે તને આપું. આ દેશની અંદર આ દેશની માતાઓ શું છે ને, એ બતાવવા જવું છું. તું માંગે તને આપું. અને એટલે આજે ગણિકા એક દિવસ કહે કે તો તારી માતાનું માથું કાપીને મને આપ. જે માની આખી જિંદગી, જે દીકરાને મોટો બનાવવા, દીકરાને મોટો કરવા, દીકરાની જિંદગી બનાવવા, પોતાની જિંદગીની પરવા નહોતી કરી એ માં. રાતના 12 વાગ્યા છે તો એ માએ હજુ ખાધું નથી, માં સૂતી છે, જાગે છે. અને રાતના 12 વાગ્યા યુવાન દીકરો ઘરે આવે છે, અને આવતાની સાથે માં કહે, અરે દીકરા અત્યાર સુધી ક્યાં ગયો તો? દીકરા આવ્યો, હારું લેલ જમલે બેટા, નથી ખાવું. અરે બેટા થોડુંક ખાઈ લે, હું આખો દાડાની થાકી છું, મારા લાડલા તે નથી ખાધું ને, એટલે મેં નથી ખાધું. આ માં છે, પોતાનો દીકરો ખાય નહીં ત્યાં સુધી માં ખાય નહીં, દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માં હુવે નહીં. આ માં ક્યારેક તો આવી મામા ડોક્યું કરજો. દીકરો જ્યાં સુધી ઘરે ન આવ્યો હોય ત્યાં સુધી એ માં પોતે સુતી ન હોય, સુતી ન હોય. આજે દીકરો ઘરે ન આવ્યો હોય અને ઉંદરડાઓ આમાં દોડા દોડી કરે, અને માને એમ થાય ખડકી ખખડી, મારો દીકરો આવ્યો. આ માં ભણકારા વાગે, ભાસ થાય મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. આજે માં એમ કે છે, બેટા થોડું ખાઈ લે, નથી ખાવું. દીકરાએ નો ખાધું ને, થાકેલી પાકેલી અને ભૂખી એવી માં, એને પણ આજે ન ખાધું. થાકેલી માં હતી, સૂઈ ગઈ, બોલો તો રાહ જોતો તો. પણ એને જયારે ખબર પડી કે માં ઊંઘી જ ગઈ છે, રાતનો 1 વાગી ગયો તો તલવાર ને ખુલ્લી કરી, અને એ તલવાર ને લઈને માં જ્યાં સુતી છે ત્યાં આવે. મનમાં વિચાર કરે, એક જ તલવાર નો ઝાટકો મારું, ધડથી મારી માનું માથું અલગ કરી નાખું. પણ જ્યાં તલવાર ને ઉગામી અને માની ગરદન ની ઉપર મારવા જાય, તા મમતા ભરેલું એ માનું મુખડું જોયું, પાછો થઈ ગયું. આ માના મોઢાની તાકાત છે, આ માના મુખના દર્શનની શક્તિ છે. પાછો અટી ગયો, પણ પાછો અટેલો વિચાર કર્યો કે માનું માથું લઈને નહીં જાઉં ત્યાં સુધી,
પેલી મને જવા નહીં દેતી એની પાસે પાછો આગળ આવ્યો પાછી તલવાર ને ઊંચી કરી પણ જ્યાં માનું મોઢું જોયું પાછો વયો ગયો અને ત્રીજી વાર વિચાર કર્યો કે જ્યાં સુધી મારી આંખ ખુલ્લી હશે ત્યાં સુધી મારી માં એના મસ્તકને હું કાપી નહીં શકું અને આજે ત્રીજી વખત આવીને એને આંખ્યુંને બંધ કરી પેલા નજરે આમ જોઈ લીધેલું ને આંખ્યુંને બંધ કરી અને માની ગરદનની ઉપર તલવાર મારી નિર્દોષ અને પ્રેમાળ એવી સુતેલી માં એના મસ્તકને કાપી નાખ્યું લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું ધડતર ફળિયા મારવા માંડ્યું પણ લોહી ટપકતા માતાના ચોટલાને આજે પકડ્યું છે અનેક વાર જે માના કોરામાં રમતા રમતા માના માથામાં જેને હાથ ફેરવાતા આજે જાતી માના મસ્તકને કાપી નાખે એ માના ચોટલાને પકડે નથી અને રાત્રિના એક દોઢ વાગે એ લોહી ટપકતા માતાના માથાને લઈ અને ભર બજારમાં નીકળે અંધકાર અને કોઈ જોઈ ન જાય એટલા માટે દોડે છે અને એવામાં ખાડો આવે છે શું માં છે એ તમને બતાવું છું કોઈ જોઈ ન જાય એટલા માટે એને કારણે કરી અને પોતે દોડતો જાય છે એવામાં ખાડો આવે અને ખાડો આવતાની સાથે ખાડામાં પગ પડે અને ખાડામાં પગ પડતા એ પોતે પડી જાય અને અચાનક પડે ને એટલે એના હાથમાંથી જે માનો ચોટલો માથાનો પકડ્યો હતો એ માથું છૂટી જાય અને માથું આઘું વયું જાય પણ કોક જોઈ જશે આવા બીક અને ભયના કારણે ઊભો થાય અને ઊભો થઈ અને પાછો માના માથાને એ ચોટલો પકડવાય સાંભળજો આ દેશની જનતાઓ દીકરાઓની ઉપરનો સુએનો પ્રેમ છે કે માના કપાયેલા માતાની પાસે જઈ અને જ્યાં ચોટલાને પકડવા જાય ને ત્યાં કપાયેલા માથામાંથી અવાજ આવ્યો ખમ્મા દીકરા તને વાગ્યું તો નથી ને આ માં છે જે દીકરાએ માના માથા કાપી નાખ્યા તો કપાયેલા માથાની અંદરથી અવાજ આવ્યો દીકરા તને વાગ્યું તો નથી ને આ માં છે આવી માં દિવસના તમારી બાલ્ય અવસ્થામાં ચાર ચાર ને પાંચ પાંચ વાર તમારા કપડા બગાડેલા જે માએ ધોયા છે અને તમને સ્વચ્છ રાખ્યા છે એવી માં કે એવા બાપ જેદી વૃદ્ધ થાય તેદી એની પથારીની પાસે જઈ અને જરા જોજો કે જે માં મારા દાડામાં ચાર ચાર વાર કપડા બદલતી હતી એ માં જે પથારીમાં સુતી છે ને એ પથારીની ચાદર કેટલા દાડે બદલાણી છે માં જે ખાટલામાં સુતી છે એમાં માકડ તો નથી પડ્યા ને જે બાપ મને ખભે લઈ લઈને ફરતો હતો જે બાપ મને લાડ લડાવવા માટે થીગડા વાળા કપડાને પહેરતો હતો અને મને નવા લાવી આપતો હતો એ બાપ આજે જ્યાં સૂતા છે એની પથારી ચોખ્ખી તો છે ને આ મા બાપ એની માટે હું કહું કાયમ કે દુનિયાની અંદર જે દિવસે તમે દુનિયામાં પહેલી વાર આવ્યા ને અને દુનિયામાં પહેલો શ્વાસ જેદી આપણે લીધો સાંભળજો આ દુનિયામાં પહેલો શ્વાસ જે દિવસે આપણે લીધો ને તે દિવસે આપણી નજર સામે માત્ર ને માત્ર આપણી માં હાજર હતી બસ એટલું જ કહું છું કે મા બાપ જિંદગીનો છેલ્લો શ્વાસ લે ને તેથી દીકરાઓ એની પથારીએ હાજર રહેજો એની પથારીએ હાજર રહેજો રાતની રાત ઈ માં જાગી છે નાનું બાળક હોય દિવસે ઊંઘી જાય રાત્રે જાગે
એની અરે અરે માય આખી રાતું જાગ્યા. અરે એટલું નહીં, આજ વઢવાણની ધરતી ઉપર જન્મેલા એ દલપતરામ અને દેવાનંદ સ્વામીની જેની ઉપર કૃપા ઉતરી અને મહાન કવિ બન્યા, અને દલપતરામને બાળપણ જેથી યાદ આવ્યું કે પિતાજી મને જેથી મારતા હતા તેથી મારી માં આડી આવીને ઉભી રહી જતી હતી, અને તેથી દલપતરામ એ માની માટે એને કવિતા લખી, અને કવિતા લખતા એને યાદ આવ્યું કે હું નાનો એવો હતો અને જેથી બીમાર પડ્યો હતો, અને તે દિવસે મને તો ડાયરેક્ટ દવા ન અપાય એટલે ઈ દવા કડવી ખુદ મારી માં પીતી હતી, મારી માટે મારી માં કડવી દવા પીતી હતી, કડવી દવા એ મારી માં જે પીતી હતી, ઔષધ મારી માં પીતી હતી અને મને હાજો કરતી હતી એવી મારી માં આજે એ કવિને યાદ આવી, અને તેથી આજ ભૂમિના એ કવિ દલપતરામ એના શું શબ્દો છે. આ ઝાલાવાડ ની ધરતી, આ તમારો પાડોશ, આ ભૂમિ ની અંદર બનેલા મહાન કવિ, અને એને જે દિવસે માં યાદ આવી અને તેથી એને લખેલા શબ્દો છે, આ ધરતી ઈ માને આવો પ્રેમ કરે છે, અને એટલા માટે તમારા મા બાપ ને આ જ રીતે પ્રેમ કરજો. હતો હું સુતો પરણે પુત્રના રડો છે તો વઢવાણની ધરતી નું આ સર્જન થયેલું કાવ્ય. જે દિવસે હું દુખી થતો હતો, જે દિવસે અચાનક હું જાગી જતો હતો, અને તે દિવસે મને છાનું રાખવાનું કામ, મને રમાડવાનું કામ એ કરનાર જો કોઈ હોય તો હે દયાળુ, હે મહાહેતવાળી, હે મારી માં, એ તું હતી, એ તું હતી, એ તું હતી. પીડા પામુ પંડે તજે સ્વાદ તોને, જે માં રાત્રિએ આ કપડા ભીના કરી નાખ્યા હોય નાના બાળકે, અને તે દિવસે માં એ કપડા કાઢી પોતાના પાલવના છેડે અને લુહી નાખે, અને માં ભીનામાં હોઈ જાય અને પોતાના લાડલા દીકરાને સુકામાં સુવડાવી દે. આમાં એવી માં જેથી વૃદ્ધ થાય ત્યારે તમારા બાલપણમાં ક્યારેક ડોકી ઉતરજો. આજ જે માએ મારું જે કઈ છે, મારી માં ને મારા પિતા, એ મારી માને હું આનંદ તો આપી શકું છું કે નહીં? અને જરા જોજો, જરા જોજો મને સુખ માટે બીમાર પડતો ત્યારે કટુ એટલે કડવું કોણ પીતું તું? હે દયાળી, હે હેતવાળી, હે માં, એ તું હતી, હે તું હતી, હે તું હતી. આ માં એનો આનંદ છે, અને હું કહું
स्वयं भगवान एक सरखो जारे बधाय ने प्रेम आपी न सक्यो तारे भगवान जो कोई रूपे बनी गयो होय तो स्वयं मां स्वरूपे बनी गयो ए भगवान ए मां ए भगवान नु रूप छे मातृ प्रेम અને એટલા માટે તમે જગતના દરેક જીવમાં જુઓ કે બાપનું બીજા માનવ શરીર સિવાય બીજામાંથી શરીર એ સંબંધ છૂટી જશે પણ માનવ સંબંધ સતત ચાલુ રહેશે આ માં અને એવા ઘણા બધા માતૃ ભક્તો પિતૃ ભક્તો છે આજે 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 ભાવેશભાઈ શૈલેષભાઈ આ મા બાપ એને રાજી કરવા જ છે ને એના પૂર્વજોને રાજી કરવા છે ઘણા છે અમારે રાઈ અમારે રાઈમાં મંદિર થયું અને મંદિર થયા પછી અમારે રામસિંહભાઈ રાયવાળા અહીંયા જ ધોરાવણ નગરમાં જ રહીએ છીએ મેં ફોન કર્યો અને મેં કીધું સેવા લખવાની છે સ્વામી પહેલા દિવસની રસોઈ જે તમે કહો એ આપી દઉં 103 વર્ષ કરતા વધારે માની ઉંમર થઈ હતી અહીંયા રે છતાં દર ત્રીજા દિવસે માને મળવા માટે જાય માની પાસે બેહે માને હાથ ફેરવે આ શું છે અને એ માએ કીધું રામસમ કેટલી સેવા લખાવી એક રસોઈ રામસિંહ એક રસોઈ શું થાય મારી ઈચ્છા છે બીજી રસોઈ માં એ મેં લખાવી એ અમારી અને તું કહેશ ને બીજી રસોઈ આપું છું એ તારા વચન ઉપર આપું છું જા વિચાર કરો તમે આ માં માટેનો શું પ્રેમ છે તો ઘણી ઘણી વાત છે પણ મા બાપ બસ એટલું મારે કહેવું છે સંત જગતની બીજી માં છે એક માં જાય તો દુઃખ થાય બીજી માં એ જાય તો દુઃખ થાય અને આખીર એને કહ્યું કે મારી માં મૃત્યુ પામીને જંગલમાં ગયો તપ કર્યું ભગવાનનું દર્શન થયું સૃષ્ટિનો વિલય થયો હું પણ એમાં સમાઈ ગયો અને અનાયાસે કથા સાંભળી હતી એના માધ્યમે કરી અને નારદજી કહે છે કે જો હું ભગવાનનું મન કહેવાનો અને નારદ બ્રહ્માજીનો માનસ પુત્ર તરીકે જન્મો અને નારદ એવું મારું નામ પડ્યું આ કથાની તાકાત છે આ કથા આજની કથાથી બસ મા બાપ શું છે એને સમજજો એને રાજી કરવાનો પ્રયાસ કરજો પ્રયત્ન કરજો કારણ કે માં એટલે કે હે માં તું કેવી છો માં એની બે કડી ગાય અને કથાની પૂર્ણાવંતિ તરફ જઈએ કે એ જ ભાગવતની રચના કરી સુખદેવજી મહારાજનું વર્ણન કર્યું કે જંગલમાં ચાલ્યા ગયા હતા પણ આનો એક મંત્ર સાંભળ્યો સુખદેવજી પરત આવ્યા પરીક્ષિતનો જન્મ થયો ભગવાન ત્યારબાદ મહાભારતના યુદ્ધ પછી દ્વારિકા જાય માં કુંતા આવે દુઃખ માંગે ભગવાન કે કરે માં દુઃખ સાની માટે માંગસ દ્વારિકાધીશ જીવનમાં દુઃખ હોય ને ત્યાં સુધી તું સામે રહેશ સુખ આવે ને એટલે તું વયો જાશ માટે ભલે દુઃખ મારા જીવનમાં આવે પણ તું ન જવો જોઈએ તું ન જવો જોઈએ ભગવાન પરત આવ્યા પરીક્ષિતનું ઉત્તરાના ગર્ભથી રક્ષણ કરાવ્યું છેલ્લે પિતામા ભીષ્મની પાસે ગયા ભીષ્મજીએ માંગણી કરી પ્રભુ બસ સદૈવની માટે મારા અંત સમયે તમે આવીને ઉભા રહેજો ભીષ્મને દિવ્ય ગતિ અપાવી ભગવાન દ્વારિકા ગયા પોતાની લીલાને સંકેલી લીધી અર્જુને આવીને વાત કરી પરીક્ષિત યુવાન થયા પરીક્ષિતને ગાદી સોંપી પાંડવો હિમાલય ગારવા વયા ગયા અને આ તરફ પરીક્ષિત સમ્રાટ બન્યા પછી કલયુગને મારવા તૈયાર થયા કલયુગે કહ્યું મારામાં ગુણ છે સહેજે નામ હરિ નામ લીએ તો એને ભગવાન મળે કલયુગને જીવિત રાખ્યો અનિતિના ધનમાં સુવર્ણમાં જુગારમાં કલીનો વાસ આપ્યો અને અનિતિના ધનનો મુગટ પરીક્ષિતે એક દાડો પહેર્યો અને એમના વિચારો બદલાણા શમિક ઋષિના ત્યાં આશ્રમમાં ગયા મરેલો સર્પ નાખ્યો
અને એને શાપ મળ્યો એના દીકરાથી શુંગીએ સાત દાડે તક્ષકનાગથી મોત થાવ જન્મે જઈને ગાદી સોંપી પોતે નીકળી ગયા પ્રથમ સ્કંદને પૂર્ણ કરી દ્વિતીય સ્કંદ દ્વિતીય સ્કંદની અંદર સારીએ સૃષ્ટિની રચના બતાવી સુખદેવજી મહારાજ આવ્યા પરીક્ષિત રાજા અને એ પરીક્ષિતના માધ્યમે કરી અને સૃષ્ટિની રચનાઓ અને એ જ ભગવાન સ્વામીને પ્રથમના 12ના વચનામૃતમાં કીધું કે જગત જીવત આ મરતા જગતના જીવને જુઓ તો જ તમને વૈરાગ થાય તો જ વૈરાગ થાય છે અને છેલ્લે ભગવાનનું ધ્યાન બે પ્રકારનું બતાવ્યું એક સ્થૂળ ધ્યાન ને સૂક્ષ્મ ધ્યાન સ્થૂળ ધ્યાન એટલે જ્યાં નજર પડે ત્યાં તમને ભગવાન દેખાવા જોઈએ હર વ્યક્તિમાં ભગવાન દેખાય આ સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન એટલે સૂક્ષ્મ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિ ઘનશ્યામ મહારાજની મૂર્તિ નખથી શિખા પર્યંત એનું ધ્યાન કરો તમે જે સ્વરૂપમાં પ્રીત છે એનું નખથી શિખા પર્યંત ધ્યાન કરો આ ધ્યાન એ સૂક્ષ્મ ધ્યાન છે અને ધ્યાનથી તમારું કારણ શરીર બરે અને કારણ શરીર બરે તો જ તમને મુક્તિ મળે ચતુશ્લોકી ભાગવત કે દ્વિતીય સ્કંદને પૂર્ણ કરી અને છેલ્લે આજની આખી કથાનું હાર્દ અને રહસ્ય એટલું છે કે આ ઉપલા પરિવાર અને એ પરિવારે જે અદ્ભુત કથા કહી છે એને સાંભળતા બસ હરેક વ્યક્તિ એ જેમ એના મા બાપને રાજી કરવા કાર્ય કરી રહ્યા છે તમારા જીવિત મા બાપ એની સેવા કરજો કારણ કે માં એ કેવું રૂપ હોય એની બે કડી ગાય કથા આજની કથા એને વિરામ આપીએ કે માનું રૂપ ખરેખર શું છે બસ એ મા બાપને સમજજો મા બાપનો રાજીપો થશે તો જ ભગવાનનો રાજીપો થશે લખી રાખજો કલાક કલાક એક પગે ઉભા રહીને માળા પહેરવશો પણ તમારા મા બાપની જો સેવા નહીં કરી હોય તો ભગવાન તમારી ઉપર ક્યારેય રાજી નહીં થાય લખી લેજો લખી રાખજો અને આ દુનિયાને બતાવવા માટે ભગવાન સ્વામિનારાયણે નવ નવ મંદિરોના રચનાઓ કરી અને મંદિરોની રચના કર્યા પછી એને રાધા કૃષ્ણદેવ નન્નાણદેવ લક્ષ્મીનારાયણદેવ ગોપીનાથજી મહારાજ આદિ દેવ પધરાવ્યા પણ એની સાથે ધર્મ અને ભક્તિ પધરાવી અને સ્વયં ભગવાને પોતે એની આરતી ઉતારી અને આ દુનિયાને બતાવ્યું કે હું ભગવાન હોવા છતાં મારા મા બાપની આરતી કરું છું અને તમે જે દિવસે આવી જ રીતે તમારા મા બાપની પૂજા કરશો અને તમારા મા બાપને સાચવશો તો તમે મારા ધામને પામશો બાકી નહીં બાકી નહીં બાકી નહીં લખી રાખજો આ શબ્દ આજ સમજો તોય ભલે અને વર્ષો પછી સમજો તોય ભલે અને એટલે માં શું છે બાપ શું છે કિતની અચ્છી હે તુ કિતની ભોલી હે પ્યારી પ્યારી હે મેરે હસને
भागवत। अद्भुत कथा अपने सौ ने पूज्य स्वामी संभळावी रह्या छे। एक वार जोरदार तालियों थी स्वामी नी वाणी ने अपने वधावशु। भक्तजनो भक्तो मैं कथा नी शुरुआत में ज कीधु तू के श्रीमद भागवत शास्त्र एक आध्यात्मिक शास्त्र छे अने ए शास्त्र ने अपना गृहस्थाश्रमी जीवन नी अंदर केम वणोवू, केम गृहस्थाश्रमी आदर्श जीवन जीवू एनो हार्द लई अने पूज्य स्वामी अपने सुंदर मजानी भगवत जी नी कथा ए धुंधली एनु दाम्पत्य जीवन केवू हतु एना माध्यम थी आपने प्रथम संभळायू अने त्यार पछी स्वामी ने ए आपने सुंदर मजानी मां बाप नी सेवा केवी रीते करवी ए वात करी। स्वामीनारायण भगवान सत्संगी जीवन भक्तजनो वाचो, अनंत कोटी ब्रह्मांड नो अधिपति पुरुषोत्तम नारायण हतो, छता पण माता भक्ति देवी अने पिता धर्मदेव नी स्वामीनारायण भगवाने सेवा करी थी भक्तो। અને સ્વામીએ કીધું કે રાધાકૃષ્ણ દેવની બાજુમાં ધર્મદેવ અને ભક્તિ માતાની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને પધરાવી અને આરતી પણ સ્વામિનારાયણ ભગવાને ઉતારી અને મુમુક્ષુઓને એક સંદેશ આપ્યો કે તમારા જીવનમાં મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પેલા મા બાપનું શરણું રાખજો, મા બાપને રાજી કરતો। આજની કથાનો આ દિવ્ય રસપાન સ્વામી આપણને સૌને સંભળાવ્યું છે ભક્તો। બીજો દિવસ એની સમાપન તરફ જવું છે। સરસ મજાનો માહોલ આ રામેશ્વર ટાઉનશીપની ધરતી ઉપર આ ઉપલા પરિવાર કર્યો છે ભક્તો। બરોબર 8:30 વાગે આપણી કથા શરૂ થઈ જાય છે। આવો સુંદર મજાનો લાહો મળ્યો છે। થોડા દિવસ આ કથા આપણી 7 દિવસ ચાલવાની છે। વેલા કામને નિપાટી અને વેલીસર આપણે આ કથાની અંદર પધારજો ભક્તો। બરોબર 8:30 વાગે આ કથા શરૂ થઈ જાય છે। આજે બીજા દિવસ એની સમાપન તરફ જવું છે તે પહેલા આ પરિવારના આમંત્રણને માન આપીને ઘણા બધા એમના મહેમાનો પધાર્યા છે, એમને પૂજ્ય સ્વામી પાસે હું આહુત કરીશ। સ્વામી એમને હૃદયના આશીર્વાદ પાઠવશે। કમલભાઈ હેરમા આ સભાની અંદર ઉપસ્થિત હોય તો અહીંયા પધારશે। દિગુભા ચુડાસમા, બાબુભાઈ અડાલજા રતનપર સત્સંગ સમાજના એક અગ્રગણ્ય હરિભગત છે, ખૂબ સેવાભાવી અને નિષ્ઠાવાન હરિભગત છે, પૂજ્ય સ્વામીનું પણ સન્માન કરવા માગે છે, તો બાબુભાઈ અડાલજા પધારજો। એકે પરમાર સાહેબ, ખીમજીભાઈ કોરડિયા, ગજુભા મકવાણા, બુધાભાઈ પ્રજાપતિ, દરેક હરિભક્તો જે જેના હું નામ અહીંયાથી ઘોષિત કરું છું તમામ હરિભક્તો જલ્દીથી અહીંયા પધારશે। થોડી વાર માટે બહેનોને નમ્ર વિનંતી છે, બેસી રહેજો, આપણે કથાની પૂર્ણાહુતિની આરતી કરવી છે, ત્યારબાદ જ આપણે બધાએ ઊભું થવાનું છે। એસી પ્રજાપતિ, રાજુભાઈ અરવિંદભાઈ પ્રજાપતિ, જયેશભાઈ કોસિયા, જયેશભાઈ સતાણી, રાજુભાઈ વડગામા, રામસંગભાઈ પાવરા રૈવાડા હાજર હોય તો એ પણ પધારશે, હરિલાલભાઈ અંબાલાલભાઈ, ભીખાભાઈ પ્રજાપતિ, વસંતભાઈ પ્રજાપતિ, અનિલભાઈ જગદીશભાઈ મિસ્ત્રી, વ્રજલાલભાઈ ઘાટલિયા મોરારી, અંકલેશભાઈ પ્રજાપતિ, જયેશભાઈ સરગમવાળા, દયાળભાઈ નાનજીભાઈ, ઘનશ્યામભાઈ અતિથિવાળા, પ્રભુભાઈ દેવજીભાઈ કોશિયા, આ તમામ જે એમના આમંત્રિત મહેમાનો છે જલ્દીથી ઉતાવળા પગે સ્ટેજ ઉપર પધારશે, જયંતિભાઈ ઘેલાભાઈ રાજકોટ, આ તમામ એમના આમંત્રિત મહેમાનો। પૂજ્ય સ્વામી એમને સાલ ઓઢાડી આ પરિવાર વતી સન્માન કરે છે। સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય મોટાબા, કોકિલાબા, ઉષાબા, જોરાવનગર મંદિરથી પણ પૂજ્ય હીરાબા આદિ પધાર્યા છે, એમની ઉપસ્થિતિને પણ આપણે અહીંયા સ્વીકારીએ છીએ। એમના મહેમાનો તમામ આગળની હરોળની અંદર ઉભા રહેજો, એ તમામ બહેનો
પણ ત્યાં જલ્દીથી તૈયાર થઈ જાય આરતી ઉતારવા માટે. બીજા દિવસની સમાપનની આરતી આપણે કરવાની છે. તો એમના પરિવારના જે બહેનો છે, રતનબેન મુળજીભાઈ ઉપલા, જયાબેન રતિલાલભાઈ ઉપલા, શાંતાબેન દેવજીભાઈ ઉપલા, ગીતાબેન પરસોત્તમભાઈ ઉપલા, ગીતાબેન ભાવેશભાઈ ઉપલા, જાગૃતિબેન શૈલેષભાઈ ઉપલા, મનીષાબેન ઉર્વીબેન, આ તમામ બહેનો પણ જલ્દીથી જોડાશે. એવી જ રીતે છેક જામનગરથી મનહરબા પધાર્યા છે, પૂજ્ય સ્વામીશ્રી સાથે એમનો ખૂબ નાતો છે. આજે કથાના માધ્યમથી છેક જામનગરથી પધાર્યા છે, તો બહેનોના વિભાગમાં મનહરબા હાજર હોય તો એ પણ આરતીની અંદર જોડાશે. આ તમામ એમના મહેમાનો છે, આગળની હરોળમાં સ્ટેજ ઉપર, સ્ટેજની આગળની હરોળમાં ઊભા રહેશે. આપણે સમાપનની આરતી કરવી છે. એમના પરિવારના તમામ સભ્યો, પરસોત્તમભાઈ મુળજીભાઈ ઉપલા, ભાવેશભાઈ રતિલાલભાઈ ઉપલા, શૈલેષભાઈ રતિલાલભાઈ ઉપલા, કમલેશભાઈ પરસોત્તમભાઈ, રવિભાઈ પરસોત્તમભાઈ, જયદીપભાઈ પરસોત્તમભાઈ, હર્ષિલ નૈતિક, આ તમામ એમના પરિવારના જે જે સભ્યો હાજર છે એ તમામ સભ્યો આગળની હરોળમાં ઊભા રહેશે. સ્વયંસેવક મિત્રોને પણ હું વિનંતી કરીશ, જલ્દીથી આરતીને પ્રજ્વલિત કરશે. બીજા દિવસ એની સમાપનની આરતી આપણે અહીંયા કરવી છે. શ્રીમદ ભાગવત કથા એનો બીજો દિવસ, એની પૂર્ણાહુતિની આરતી આપણે કરવી છે. જલ્દીથી ઉતાવળા પગે પરિવારના તમામ સભ્યો આગળની હરોળમાં આવી જશે. બંને ગેટ ઉપર પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે, લાઇનબદ્ધ રીતે કરબદ્ધ દરેક હરિભક્તો ત્યાં પ્રસાદ લઈને જ અહીંયા છૂટા પડજો. એમના મહેમાનો જે સન્માનિત અહીંયા હતા એ તમામ મહેમાનો આગળની હરોળમાં આરતીની અંદર જોડાશે. આવો ભાવ અને પ્રેમની સાથે બીજા દિવસ એના સમાપનની આપણે આરતી ઉતારવી છે. એના સમાપનની આરતી અહીંયા સંપન્ન થઈ. આરતી લઈ અને આરતીની થાળી નીચે મૂકી દેજો. ભાવેશભાઈ અને શૈલેષભાઈને વિનંતી કરું, ત્યાં સ્વામી પાસે પધારશે. ભક્તજનો, એક અગત્યની જાહેરાત આપ સૌ સાંભળજો. સુરેન્દ્રનગર મંદિર એનો 17મો વાર્ષિક પાટોત્સવ 4/11 થી 10/11 સુધી એની સપ્તાહ પારાયણ છે, એનો પાટોત્સવ છે. આપ સૌ હરિભક્તોને ત્યાંના મહંત સ્વામી અને